ನಿತ್ತರುಚಿರ್ ಪೂರ್ಣೇಂದುವದನು ಪ್ರಫುಲ್ಲಂಬೋಜನ್ಮ ಛದ ಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸ ರುಚಿರಾದನಾಂಬುಜ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೆ ಓಂ ಅವತಾರಿಣಿ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ, ಶ್ರೀ ಗಣಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಬಧಾಯಿ ಭಕ್ತನೆ ಯಥಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂરું છઠ્ઠું અને તરંગ 86 એમાં છેલ્લે એમ કથા લખે છે કે શ્રીજી મહારાજ થાના ગાલોલ ગામ માવા ભગતનું ત્યાંથી ફરતા ફરતા દેરડી ગામ આવ્યા છે અને દેરડી ગામની અંદર રૂપશીભાઈ કરીને એક ભગવાનના ભક્ત છે, પોતે વણિક જ્ઞાતિના છે. એને મહારાજને ગઈકાલે એમ કીધું કે મહારાજ, અમારી વણિક જ્ઞાતિની અંદર જેટલા લોકો છે ને બધાને મેં એક વાત કરી રાખી છે કે તમે જો ભગવાન ના ભજો અને તમે જો ભગવાન સ્વામિનારાયણનો આશરો નથી કર્યો તો તમે ગમે એટલું કમાતા હો ને ગમે એટલા આંક લગાવતા હો પણ તમારો સરવાળો ખોટો પડે. આવી બધી ઋષિભાઈએ વાત કરી છે. પછી મહારાજને જમાડવા માટે વિવિધ ભોજનો બનાવ્યા છે. ત્યાંથી આગળ સ્વામી લખે છે, પૂર છઠ્ઠું તરંગ 87 મુક્તમુનિ ઉત્તમ રાજાની કથા સંભળાવે છે. શ્રી હરિ ભોજન જીતને હી જેવર હે જેહી વાર સંતન રૂપ બેઠાએ સબ આપે પીર સે વિચાર થાલ જે દિયે સંત કો રામદાસ જી તાહી સંત જેવાય તત્કાલ હી પલંગ પર બેઠાહી સંત જેવાય તત્કાલ હી પલંગ પર બેઠાહી. શ્રી હરિ જેટલી વારમાં ભોજન કરી રહ્યા એટલી વારમાં તો સંતોને અને દરબારોને જમવાની પંગત કરી પોતે પીરસવાનો વિચાર કર્યો. આ મહારાજ વખતની રીત હતી. મહારાજ પહેલા જમે, સંતો ભક્તો દર્શન કરે, મહારાજ ચડું કરવાની તૈયારી કરે ને એટલે બીજી બાજુ પર સંતો ભક્તોની પંક્તિ તૈયાર થઈ ગઈ હોય. શા માટે એવી તૈયારી શા માટે કરી દેવાની? એટલા માટે કે મહારાજનો સમય બગડે નહીં, સભા જલ્દી પાછી થઈ જાય, જમ્યા પછી એમ નહીં ઓશિકા લઈને હોઈ જવાનો, જમાડ્યા પછી સભા થાય. સંતોને તમને ખબર છે, બપોરે સંતો જમાડે પહેલાં વાસુદેવ હરે થાય અને પછી વાસુદેવ હરે પછી થાય સ્વામિનારાયણ હરે. વાસુદેવ હરે એટલે જમવાનું અને સ્વામિનારાયણ હરે એટલે કથા. એટલે મહારાજના એ સંતો ભક્તો એટલા વિવેકી હતા કે મહારાજ ચડું કરવાની તૈયારી કરે એટલે તરત પંક્તિ થઈ જાય, પંક્તિ થઈને તરત બધાને મહારાજ પીરસી દે, પછી મહારાજ શાંતિથી થોડી વાર બેસે દર્શન આપવા, પછી મહારાજ આરામ કરવા જાય, સંતો ભક્તો કથા વાર્તા કરે. કેટલીક વાર મહારાજ પણ સભામાં આવીને કથા વાર્તા કરે. આવી રીત હતી, એક મિનિટ પણ બગાડે નહીં. અને આપણે તો પંક્તિ થઈ હોય તો બીજી પંક્તિવાળાને વાટ જોવી પડે કે હવે ટેબલ ખાલી થાય તો હું બેહું, કારણ કે કેટલી વાત. શ્રીહરિ જે થાળ જમ્યા તે ભાઈ રામદાસજી સ્વામી આદિક સંતોને આપ્યો, સંતોને જમાડી દીધા,
પછી પોતે આવીને પલંગ ઉપર બેઠા. બધા સંતો જમીને તત્કાળ શ્રીહરિની પાસે આવીને બેસી ગયા. ફરીવાર સ્નાન કરવાની ટેવ હોવાથી બધા સ્નાન કરવા ગયા. બધા સ્નાન કરીને આવ્યા પછી શેઠે પધરામણી કરવાની વાત કહી ત્યારે શ્રીહરિએ વિવિધ પ્રકારના બધા સોનેરી વસ્ત્ર પહેર્યા. જમીન તરત પધરામણી. ભગવાનના ભગતે કહ કાઢી નાખ્યા. તે સમયે મહારાજે બધા સોનેરી વસ્ત્રો પહેર્યા. તે સમયે બધા શ્રેષ્ઠ સોનેરી સાથથી શણગારેલા અશ્વને લઈને સેવક શ્રીહરિની પાસે આવ્યો. પછી શ્રીહરિ અશ્વ ઉપર બેઠા ડંકા અને નિશાનો આગળ ચાલ્યા. વિવિધ પ્રકારના વાજિંત્રો અલગ અલગ રીતે વાગવા લાગ્યા. બધું આકાશ ગાજી ઉઠ્યું અને ભક્તોના દિલમાં આનંદ છવાઈ ગયો. સંતો કીર્તન ગાતા ચાલતા હતા. છડીદાર ઊંચે અવાજે છડી બોલતો હતો. શ્રીહરિની સાથે જેટલા પાર્ષદો હતા એ બધા હરખાતે હૈયે બંદૂકોના અવાજ કરી રહ્યા હતા. બંદૂકોને ફોડવા માટે શેઠ એક મન દારૂ લાવ્યા હતા. રૂપસિંહ શેઠ એક મન દારૂ બંદૂકને ફોડવા લાવ્યા હતા. એ જમાનામાં ફટાકડા બંદૂકો ફોડતા. આખું ગામ ગરજાવી દીધું. ગામના જે મોટેરા મનુષ્યો હતા એ બધા શ્રીહરિની સન્મુખ આવ્યા. આ લોયામાં પહેલા શાકોત્સવ થતો ને ત્યારે દરબારો બંદૂકો જ ફોડે. સામયું કરવાનું હોય તો એમાં બંદૂકો ફોડે. આ ફટાકડા ને બધું પહેલાના જમાનામાં નહીં હોય, હતું. મહારાજને ફટાકડા ગમતા નહોતા. હરિચરણ સાગરમાં આવે છે ફટાકડા તો એ સમયે હતા. પણ આ દરબારી ખાતું એટલે બધા બંદૂકોના અવાજથી મહારાજનું સામયું કરતા. શ્રીહરિના ઉપર ચિત્ર વિચિત્ર રંગનું ઝરિયાની છત્ર ધર્યું હતું. બંને બાજુ ચામર ઢળતા હતા. શ્રીહરિ થોડું મંદ મંદ હસી રહ્યા હતા. જેટલી સત્સંગી બાઈઓ હતી તે બધી શ્રીહરિના પાછળના ભાગમાં ચાલતી હતી અને શ્રીહરિની અદ્ભુત શોભા જોઈને મંગળકારી ધોળ રાગના કીર્તન ગાતી હતી. શ્રીજી મહારાજની મર્યાદા કેવી! શોભાયાત્રા નીકળે તો પણ મહારાજની મર્યાદા એવી. બહેનો ક્યાં હતા? મહારાજની પાછળ ચાલતા હતા. આગળ સંતો, પછી હરિભક્તો, પછી મહારાજ ને મહારાજ, પછી બહેનો, પાછળ ધોળ રાગના કીર્તન ગાતા હતા. પોરમે આવત ભય અવિનાશી, પોરમે આવત ભય અવિનાશી, રાજ બજાર ચલે સુખ રાશી, રાજ બજાર ચલે સુખ રાશી, ભુવનાયરો દોકા નહી જેતા, ભુવનાયરો દોકા નહી જેતા, બજાર કે ઉપરી રહે તેતા, બજાર કે ઉપરી અતિ ઊંચે વિચિત્ર હી માના, અતિ ઊંચે વિચિત્ર હી માના, શોભા કીને વિવિધ હી નાના, શોભા કીને વિવિધ હી નાના, ગોખય ટારી ઓ બે નારી, વર દેખન કો પ્યારી, શ્રી વર દેખન કો પ્યારી, શ્રી હરિ વર દેખન કો પ્યારી, શ્રી હરિ વર દેખન કો પ્યારી. શ્રી હરિ ગામમાં દાખલ થયા. રાજમાર્ગ ઉપર ચાલ્યા. બજાર ઉપર જેટલા ભવન હતા ને દુકાનો હતી તે બધા મકાનો ઊંચા ને વિચિત્ર હતા. તેમાં વિચિત્ર રીતે અનેક પ્રકારની શોભા કરી હતી. સ્ત્રીઓ હરિના ઘણા પ્રેમથી દર્શન કરવા માટે ગોખ અને અટારીઓમાં ઊભી હતી. સ્ત્રીહરી ગામવાસીઓને દર્શન દેતા દેતા મુખ્ય બજારે આવ્યા ત્યારે ગામના લોકો ગુલાલ ઉડાડવા લાગ્યા. ઘનશ્યામ શ્રીહરિ રૂપસિંહભાઈ શેઠને ઘેર આવ્યા. તેમણે પોતાને ઘેર વિચિત્ર રીતે સજાવેલો એક મંડપ કરાવ્યો હતો. જેટલા થાંભલા હતા એ બધાને સોનેરી વરખ લગાવ્યો હતો. આ શાસ્ત્રોમાં આવું બધું વર્ણન આવે છે, થાંભલાનું વર્ણન, હાથીનું વર્ણન, ગોખ અટારીનું વર્ણન, શા માટે? કારણ એટલા માટે કે આખું દ્રશ્ય આપણને દેખાય. દેરડી ગામમાં અત્યારે આપણે મનથી પહોંચી જવાનું છે.
દેરડી ગામમાં મહારાજનું સામયું નીકળે છે ત્યાં આપણે બધાય ભેગા છીએ, એમ તમે બધાય ભેગા ચરિત્રને સાંભળો ને તો જ આપણને આ ચરિત્રનું સુખ આવે. નહીં તો આ ગ્રંથ છે એ ગ્રંથની અંદર તમે જો એની સાથે ના ચાલો તો તમને થાક લાગે. હું આ વાંચું છું પણ મારી જાતને જો હું એની સાથે ન ચલાવું તો મને થાક લાગે, કારણ કે વર્ણન આવું આવે. હવે થાંભલા સોનાના વરખથી શણગારેલા હતા તો દેરડી ગામ દેખાવું જોઈએ, થાંભલા સોનાના દેખાવા જોઈએ. ભલે ગામ ના જોયું કલ્પના કરો, જેને જોયું છે એ જોઈને કરશે અને જેને નથી જોયું એ કલ્પના કરીને કરે. અને મહારાજનું સામયું નીકળ્યું છે એ જોવાનું. જેટલા થાંભલા હતા બધાને સોનાનો વરખ લગાવ્યો હતો, ઊંચે સોનેરી ઉલેચ બંધાવ્યા હતા, તેમજ બિલોરી કાચના ઝાડ તેમાં લટકાવી દીધા હતા. બિલોરી કાચના ઝાડ એટલે કે પહેલાં દીવાઓ કરવા માટે એવા બિલોરી કાચના એવા ઝાડ જેવી જ આખી આકૃતિવાળું બનાવ્યું, એમાં દીવાઓ હોય એટલે બધી બાજુ પર પ્રકાશ થઈ જાય. મંડપની અધ વચ્ચે સોનેરી હિંડોળો લટકાવ્યો, તે મંડપના જેટલા દ્વાર હતા ત્યાં બધે મોતીના તોરણ બાંધી દીધા હતા. એ મંડપની ચારે બાજુના થાંભલાની ઉપરના ભાગમાં સોનાના કળશ મૂકેલા હતા. શ્રીહરિ મંડપની પાસે આવ્યા એ જોઈને ખૂબ રાજી થયા. અશ્વ ઉપર બેસી રહીને મંડપમાં આવ્યા, સીધા હિંડોળા ઉપર જ ઉતર્યા. એક હાથમાં મોતી જડેલી છડી હતી, બીજા હાથમાં રૂમાલ હતો. શ્રીહરિ જ્યારે ત્યાં હિંડોળા ઉપર બેઠા ત્યારે સંતો અને દરબારોની સભા થઈ. ગામના જે આગેવાન મોટેરા ગણાતા એ બધા આવીને ત્યાં બેઠા ત્યારે વિવિધ પ્રકારના વાજિંત્ર વગાડીને સંતો સારા કીર્તન ગાવા લાગ્યા. મહારાજ હિંડોળે બેઠા, સંતો કીર્તન ગાવા લાગ્યા અને ગામના બધા આગેવાનો મહારાજના દર્શન માટે આવ્યા. જ્યારે દર્શન માટે આવ્યા ત્યારે રૂપસિંહ શેઠ ત્યાં મહારાજ માટે અલગ અલગ વસ્તુ લઈને આવ્યા. કનક થાલ પૂજા કે ભરી કે, કનક થાલ પૂજા કે ભરી કે, શેઠ તબલાએ વિક્તિ કરી કે, શેઠ તબલાએ વિક્તિ કરી કે, કેસર ચંદન ઉતારે લાએ, કેસર ચંદન ઉતારી લાએ, શ્રી હરિ કે ભાલ ચર્ચાએ, શ્રી હરિ કે ભાલ ચર્ચાએ, સબ અંગ મે ચર્ચત ભયે ઓ, સબ પ્રેમ સે ગાઈએ હરિ બસન ઉતારી દિયે ઓ, શ્રી હરિ બસન ઉતારી દિયે ઓ, પીછે ફૂલ કે હાર પહેરાએ, પીછે ફૂલ કે હાર પહેરાએ, ફૂલ કી પાગ શિર બંધાએ, ફૂલ ધ્યાન કરો, ફૂલ કે તોરે કલંગી જે હો, ફૂલ કે તરંગ ફૂલ કી જે હો, પાગ મે લટકાએ તે હો, પાગ મે લટકાએ તે હો, ફૂલ કે ગોછ કરણ પરદારે, ફૂલ કે ગોછ કરણ પરદારે, ઘર મે ગોછ દેહી તેહી વારે, ઘર મે ગોછ દેહી તેહી વારે, ઘર મે ગોછ દિયે તેહી વારે, ઘર મે ગોછ દિયે તેહી વારે. ત્યારે અલગ અલગ પૂજાના ઉપચારોથી ભરેલો સોનાનો થાળ લઈને રૂપસિંહ શેઠ આવ્યા. કેસરથી યુક્ત ઘસેલું ચંદન પણ લાવ્યા, તેની શ્રીહરિના લલાટમાં અર્ચા કરી. શેઠ જ્યારે બીજા અંગો ઉપર ચંદન ચર્ચવા લાગ્યા ત્યારે શ્રીહરિએ પહેરેલા વસ્ત્ર ઉતારી દીધા, પછી ફૂલહાર પહેરાવ્યા, મસ્તક ઉપર ફૂલની પાગ બંધાવી, ફૂલના તોરાને ફૂલની કલંગી પાગમાં ભરાવી, કાન ઉપર ફૂલના ગુચ્છ ધાર્યા, હાથમાં ફૂલનો ગુચ્છ આપ્યો. ગરમીની સિઝન હતી,
બસ હવે ચંદનના વાઘા ચાલુ થશે અખાત્રીજથી મહારાજને વરતાલની અંદર. મહારાજને ફૂલના બધાય વાઘા ધરાવ્યા, ફૂલના બાજુબંધ અને ગજરાઓ પણ હાથમાં સરસ રીતે બાંધી દીધા. પછી તેમણે કપૂરની આરતી કરી અને મનોહર મૂર્તિને દિલમાં ધારી લીધી. એક સોનેરી શાલ ઓઢાડી અને સોનેરી પાક પણ આપી ઘણા સારા કિંમતી કળા બંને હાથમાં પહેરાવ્યા. પછી ચરણો ઉપર ચંદન ચર્ચીને ઘણા પ્રેમથી એ ચરણ છાતીમાં ચાપ્યા. પછી શ્રીહરિ પાસે માંગણી કરી કે આ મૂર્તિ અખંડ મારા ચિત્તમાં રહો. અહીં આગળ રૂપસી શેઠે મહારાજની સોનાથી જે દાગીનાઓ અર્પણ કર્યા, ચંદન ચર્ચીને પૂજા કરી, ફૂલના વાઘા પહેરાવ્યા, ફૂલના તોરા લટકાવ્યા, છેલ્લે આખી મૂર્તિને હૃદયમાં ઉતારી અને પછી માંગણી કરી કે આ મૂર્તિ મારા હૃદયની અંદર અખંડ રહો. હવે જે રૂપસી શેઠની પ્રાર્થના છે એ આપણા માટે સૌથી અગત્યની છે. ઓર ચિંતવંત અનંતા મેં નહીં હે સાર કછુ, ઓર ચિંતવંત અનંતા મેં નહીં હે સાર કછુ, ઓર ચિંતવંત અનંતા મેં નહીં હે સાર કછુ, ઓર તાળી પાડી તમે નહીં હે સાર કછુ, સો સબદી જરાન દુખ રૂપ હે સંસ્રતિ કરણ, સો સબદી જરાન દુખ રૂપ હે સંસ્રતિ કરણ, મૂર્તિ બિન ચિંતવન જે હ સંચિત પ્રાલભ કરી માનતે હિ, મૂર્તિ બિન ચિંતવન સંચિત પ્રલબ્ધ કરી માટે, કારણ દેહ હે તે હ મૂર્તિ વિન નટરત તે હો, કારણ દેહ હે તે હ મૂર્તિ વિન નટરત તે હો, 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 મૂર્તિ વિન નટરત તે હો. રૂપસી શેઠ કહે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, ઓર ચિંતવન અનંત તામે નહીં સાર કછુ, બીજું બધું જે અનંત પ્રકારનું ચિંતવન છે તેમાં કાંઈ જ સાર નથી, એ બધું ઉલટું સળગાવનારું છે અને દુઃખરૂપ સંસારમાં ભટકાવનારું છે. આપની મૂર્તિના ચિંતન સિવાયનું બીજું જે ભૌતિક પદાર્થોનું ચિંતન છે તે તો સંચિત ક્રિયામાન અને પ્રારબ્ધરૂપ કર્મોથી બનેલું કારણ શરીર છે અને તે મૂર્તિના ચિંતન સિવાય ટળતું નથી. રૂપસી શેઠ હવેની જે પ્રાર્થના કરે છે, જે સત્સંગની અંદર આપણે આવ્યા છીએ એ સત્સંગની અંદર પ્રાપ્તિ કરવા માટેનું જે મુખ્ય સાધન છે, આપણે જે સત્સંગ કરીને જે ફળ મેળવવાનું છે મુખ્ય કોઈ ફળ હોય તો આ છે, ભગવાન સિવાયનું બીજું ચિંતવન ટળે અને ભગવાનનું ચિંતવન જેટલું વધારે થાય એવો ઉપાય કરવો. હમણાં જ મેં બે દિવસની કથા પહેલાં કીધું હતું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં આયોજન કરવું જોઈએ. તમે આની અંદર કોઈ વૃદ્ધ બેઠા છો, કોઈ નિવૃત્તિવાળા છો, કોઈ પ્રવૃત્તિવાળા છો, કોઈ યુવાન છો, ત્યારે મેં કીધું હતું કે આખા દિવસની આપણી પ્રવૃત્તિનું આપણને બરાબર જ્ઞાન હોવું જોઈએ કે મારે સવારથી ઉઠીને સાંજ સુધીમાં આટલી પ્રવૃત્તિ કરવી પડે છે. તમે જોબે જતા હો, જે કાંઈ છે, એમાં ભગવાનની મૂર્તિનું ચિંતવન કેવી રીતે થઈ શકે એવું કોઈક આયોજન આપણે ગોઠવવું જોઈએ. કારણ કે ભગવાનની મૂર્તિના ચિંતવન સિવાયનો જેટલો સમય જાય છે એ બધો જ નુકસાનકારક છે. ધમન છે એ શ્વાસ લે છે ને છોડે છે, આપણે ધમન થઈ જઈએ છીએ. જેટલો સમય આપણે ભગવાનને ભૂલ્યા એટલો સમય આપણે ધમન જ છીએ, ખાલી શ્વાસ લઈએ છીએ ને છોડીએ છીએ, શ્વાસ લઈએ છીએ ને છોડીએ છીએ. આપણને આ લોકમાં એનાથી કશો ફાયદો નથી, કોઈ ફાયદો નથી. તમે કહેશો ના ના, જોબે જઈએ છીએ, બિઝનેસ કરીએ, ફાયદો તો થાય છે ને, ના એ ફાયદો નથી, એ તો નુકસાન જ છે. એવા ફાયદા તો આપણે ઘણીક વખત કર્યા છે, એક વખત નથી કર્યા. શ્રીજી મહારાજ એમ કહે છે, આ જીવ ઇન્દ્ર પદવીને પામેલો છે, આખી પૃથ્વીનું રાજ્ય આ જીવે મેળવેલું છે,
કઈ વસ્તુ, કઈ સત્તા એવી છે જે આ જીવે નથી મેળવી, કઈ સંપત્તિ એવી છે કે આ જીવે નથી મેળવી, જે જે છે બધું જ આ જીવે મેળવ્યું છે, પણ આ જીવે ક્યારેય પણ ભગવાનનું અખંડ ચિંતવન કર્યું નથી. અને ભગવાનનો સૌથી વિશેષ રાજીપો જો કશામાં થતો હોય ને તો સેવાથી છે, ભજનથી છે, તપથી છે. પરંતુ મહારાજનો રાજીપો વચનામૃત પ્રમાણે, જે વચનામૃતનું આપણે વાંચન કરીએ એ પ્રમાણે, મહારાજે ચિંતવન ઉપરનો રાજીપો વિશેષ આપ્યો હોય એવું દેખાય છે. કયું વચનામૃત? એક વચનામૃત એવું છે કે જેમાં મહારાજે પોતાનો રાજીપો દર્શાવ્યો છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, બહુ સારા કીર્તન ગાયા, આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય અને એવી વાસનાયુક્ત જો દેહ મૂકે તો એને ફરીથી ગર્ભવાસમાં જવું પડે નહીં, અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતા જીવતો હોય તો પણ એ પરમ પદને જ પામ્યો છે. કયું વચનામૃત? અને જો ભગવાનનું સ્વરૂપનું ચિંતવન થઈ ન શકે તો પણ જ્ઞાન વૈરાગ્ય ધર્મે ભક્તિ તેને યુક્ત એવા જે આ સાધુ એને મધ્ય પડી રહેવું, અને માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન મૂકીને એક ભગવાનનું ચિંતવન કરવું. મધ્યનું 48માં હાલો ભાઈ, એક તો નીકળ્યા. આટલી હિંટ આપી તો આટલું તો પાસ થઈ ગયા. એક મને એમ હતું, આમ એટલી જ મને શ્રદ્ધા હતી કે એક તો બોલશે એમ, કારણ કે આ વચનામૃતનો ઉલ્લેખ હું કથા વાર્તા દરમિયાન ઘણી બધી વખત કરું છું. મધ્યના 48માંનો ઉલ્લેખ બહુ વખત કરું છું. પ્રેમાનંદ સ્વામીએ જ્યારે વંદુના પદ ગાયા ત્યારે મહારાજ બોલ્યા કે આ રીતનું આ સાધુને ચિંતવન છે. એટલે હવે તમને થાય કે આને યાદ રાખવાનો ઉપાય શું? અત્યારે બધાના માઇન્ડમાં રમે છે, બધાના હૃદયમાં સાંભળી ગયું મધ્યનું 48માં પ્રેમાનંદ સ્વામીનું. પણ જેવા અહીંથી ઊભા થશો પછી એને યાદ કેટલી વાર કરવાનું કે આજે કથામાં મધ્યનું 48મું આવ્યું હતું, પ્રેમાનંદ સ્વામીની વાત આવી હતી, ચિંતવનની વાત આવી હતી, ને ટેબલ ઉપર સત્સંગ કરતા કરતા જો આ રટન કરો તો 100% થાય. કારણ કે ખોરાક ભેગા જે જાય ને એ યાદ રહે. નથી કહેતા કે કોઈ પત્નીને કંઈક સોનું લેવું હોય કે કંઈક એને સાડી લેવી હોય, કંઈક કરવું હોય તો એ લગભગ પતિને કહે ક્યારે? ક્યારે કે કહો? જમવા બેસે ત્યારે. સ્પેશિયલ કે આ તો તમને ભાવતું હતું ને એટલે જ આ બનાવ્યું છે. પ્લાન બીજો હતો પણ મને યાદ આવી ગયું કે આ તમને આ ભાવે છે એટલે સ્પેશિયલ બનાવ્યું છે. પછી તમને થાય કે ઓહો આટલું બધું મારું માતમ છે એમ, એટલે માતમ સમજાય પછી ધીરે ધીરે કે આપણે થોડું આ છે આ છે આ છે આ છે, એટલે તમારા પેલા ઓળકાર આવતા હોય એટલે એની ભેગા તમે આ કહે જ દો કે વાંધો નહીં. રીત છે એવી, જોકે અત્યારે તો આ જમાનો નહીં રહ્યો હોય, અત્યારે તો આવું કરવું જ ના પડે. ફોર્માલિટી સીધો ઓર્ડર જ કરે, અડધો અડધો ખાતામાં હિસ્સો હોય તો ઓર્ડર જ કરે ને. આ પહેલાનો જમાનો કે જ્યારે એવી રીતે કરે જમાડીને. પણ એવી રીતે વસ્તુ આપણને યાદ કેમ નથી રહેતી એનું રટણ કરવું પડે. આ કઈ અમે આ શાસ્ત્રો લઈને આમ ગોખવા નથી બેસતા હોતા, પણ જેમ કે આજે માનો કે આ દેરડીનું આ ચરિત્ર, તો અત્યારે આ કથા કરવા બેઠા તો કથા કરતા પહેલા 5 કલાક પહેલા આ તરંગ લઈને એક વખત વાંચ્યું હોય, એ વાંચ્યા પછી તો દિવસ 2 વાગે આ તરંગ વાંચ્યું હોય, ત્યાર પછી 4-5 કલાકમાં તો કેટલી જગ્યાએ સ્કાઈપીની કથા કરી હોય, બીજા 5 વ્યવહારના કામ કર્યા હોય, બધું જ હોય, પણ અંદર એક લિંક ચાલતી હોય કે કાંઈક ભગવાન આવું ચરિત્ર કરે છે, આવી વાત આવે છે, આ વાત આવે છે, એટલે સ્મૃતિ રહે, બીજું કાંઈ હોતું નથી. જેવી રીતે વ્યવહારની સ્મૃતિ કેમ રહે છે આપણને? કારણ કે એની લિંક સતત શું હોય? ચાલુ હોય. શેરબજારમાં રોક્યા હોય તો એની લિંક સતત ચાલુ હોય. આજે ભાવ ઘટ્યા હતા, સવાર જોવો, બપોર જોવો, સાંજે જોવો, કાલ કાઢી નાખવું, આજ કાઢી નાખવું, જેને ખબર હોય એમાં એવું હોય. તમે જમીનમાં રોક્યા હોય, જેનું રટણ સતત ચાલુ હોય એ સ્મૃતિ રહે, જેનું રટણ ના રહે એ સ્મૃતિ ના રહે. યાદ રાખવું ના રાખવું એ તો ખાલી
આપણું બાનું છે, પણ જેનું રટન રહે એ સ્મૃતિ રહે, જેનું રટન ના રહે એ સ્મૃતિ ના રહે. એટલે રટન રાખવું પડે કે આ જગ્યાએ આવું આવે છે વચનામૃતમાં. હાલો હવે મધ્યનું 48મું આજે બરાબર સ્મૃતિમાં રાખજો, હું તમને ક્યારેક અચાનક 2-4 મહિનામાં ગમે ત્યારે પૂછી લઈશ કે ભગવાનનું ચિંતવન થાય અને ભગવાન રાજી થાય એવું કયું વચનામૃત. હું એ કહેવા માંગુ છું આખા વચનામૃતમાં શ્રીજી મહારાજે આ ચિંતવન ઉપર વજન મૂકીને એમ કીધું, પ્રેમાનંદ સ્વામીને આવું ચિંતવન થાય છે તો અમને એમ થાય છે કે અમે ઊભા થઈને એને સાષ્ટાંગ દંડવટ કરીએ. ત્યાં સુધી કે મહારાજ આગળ જતા એવા શબ્દ કહે છે કે અમારે જન્મ ધરવાનું કોઈ નિમિત્ત નથી, આ પૃથ્વી પર આવવા માટેનું કોઈ નિમિત્ત નથી, પણ કોઈ નિમિત્ત ઊભું કરીને પણ આ પ્રેમાનંદ સ્વામી જેવા આવું ચિંતવન કરવાવાળા સાધુ હોય ને તો એની મધ્ય આવીને અમારે રહેવું છે. એનો અર્થ એ છે મહારાજને ચિંતવનવાળાની ભેગા રહેવું ગમે છે, એને દંડવટ કરવા ગમે છે. તો એનો અર્થ એ થયો કે મહારાજને વાલામાં વાલું જો કોઈ વસ્તુ હશે તો એ છે કે તમે એને હંભારો. આપણને એવું જ વાલું છે ને, આપણને કોઈ હંભારે તો આપણે રાજી નથી થતા, અને કોઈ ના હંભારે એક વર્ષ સુધી ફોન ના કરે તો આપણે શું કહીએ, તમે તો અમને હવે યાદ જ નથી કરતા, ભૂલી ગયા, પેલા તો બહુ ફોન કરતા હતા, કેમ હવે જરૂર નથી રહી એટલે. તો મહારાજ આપણને એમ કે ભાઈ હવે જરૂર નથી રહી એટલે ભૂલી જશો, પેલા તો બહુ યાદ કરતો હતો. અને આપણે જયારે કઈ દુઃખ આવે, કઈ તકલીફ આવે, કઈ આવે તો તરત કેવું મહારાજ થવા લાગે, હે મહારાજ. પણ જેવું દુઃખ જાય એટલે ભગવાનની સ્મૃતિ ઓછી થઈ જાય. પણ ભગવાનનું ચિંતન કરવાની ટેવ ભગવાનના ભક્તોએ પાડવી જોઈએ. હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, શુભ ક્રિયામાં અશુભ ક્રિયામાં મહારાજ થયા કરવું પડે આપણને, અને તો જ થાય. તમે આમ સીધું આમ કરવા જશો તો નહીં થાય. પણ હું વારે વારે કહું છું, એક વિચાર જેનો મને પોતાને અનુભવ છે, એક વિચાર, મારી લાયકાત અને મારી પ્રાપ્તિ. આપણે કોઈક વસ્તુ સાંભળીએ તરત એને અનુસરવા લાગીએ છીએ, પણ કોને, આ શરીરને જેને ફાયદો થતો હોય ને એવી વાતમાં. પણ આત્મા માટે મેં તમને ત્યારે કીધું હતું, કથામાં તમને સ્મૃતિ નહીં હોય, મેં કીધેલું કે આધ્યાત્મિક થેરાપી, મારી પ્રાપ્તિ અને મારી લાયકાત, મારી લાયકાત કેટલી છે અને મારી પ્રાપ્તિ કેવડી મોટી મને થઈ છે. એક જ કડી નિષ્કુળન સ્વામીની, દિવસમાં 5 વખત ગાઈને ખાલી એક કડીનો વિચાર કરવાનો. કઈ કડી? કિયા મે કિયા આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળા આપ જીવન જાણો છો, કિયા અમે. ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો. તમે તોય ધીરેથી બોલો છો, કેટલો ભય વર્તે છે, અઘરું છે. હવે અહીંયા ઢીલા બોલો છો તો ઘેર તો હું બોલો ખબર નહીં. કિયા અમે કિયા આપ, આ છે ને લાયકાત અને પ્રાપ્તિની થેરાપીની કડી છે. દિવસમાં 5-10 વખત આને ગાઈને વિચાર કરવો, હું જીવાત્મા કેવો, મહારાજ કેવા મોટા, એવા મોટા મહારાજ મને મળ્યા, એવા મોટા મહારાજે મને પોતાનો કર્યો, એવા મોટા મહારાજ મને એમ કહે છે કે તમે સર્વે અમારા કહેવાઓ છો, મધ્યનું 45મું, એવા મોટા મહારાજ શિક્ષાપત્રીમાં લખે છે મારો આશ્રિત, આવા બધા વાલ ભર્યા શબ્દો મહારાજે મારા માટે લખ્યા, એવડા મોટા મહારાજ અને હું કેવો તુચ્છ જીવ, આનો વિચાર કરીએ ને તો ભગવાનની સ્મૃતિ થાય, નહીં તો ના થાય. ઓહો કેવા મોટા પુરુષ, ગુરુજી જેવા એવા મોટા પુરુષ, અને હું ક્યાં, એવા મોટા પુરુષ ક્યાં, એવાનો યોગ મને થયો, એ મારા કેવડા મોટા ભાગ. આ કેવા પવિત્ર સંતો, એ કેવડા મોટા, હું કેવો જીવ, મને કેવાનો યોગ થયો.
આ કેવા ભગવાનના મોટા ભક્તો, મારા કરતા કેટલો વધારે ધર્મ પાળે છે, મારા કરતા કેટલી વધારે નિષ્ઠા છે, મારા કરતા કેટલો સમર્પણ ભાવ વધારે છે, આવા ભક્તો ક્યાં, હું ક્યાં, એવા ભક્તોની ભેગા મને બેસવા ને રહેવા મળ્યું, આ કેવા મોટા ભાગ. આ ચાર વિચાર જે કરે ને એને ભગવાનનું ચિંતન થાય જ, 100% થાય. આટલો વિચાર કરવાથી જ ભગવાનની મોટપ, મોટા પુરુષની મોટપ, સંતોની મોટપ અને ભક્તોની મોટપ, એનો વિચાર જે કરે એને ભગવાનનું ચિંતન અવશ્ય મેવ થાય. ચિંતવન અઘરું નથી, કઠણ છે. ચિંતવનને કઠણ કીધું છે પહેલા વચનાવતમાં, અઘરું નથી કીધું, અઘરું છે, કઠણ છે. કઠણ એટલા માટે છે કે એ તરફનું વ્યક્તિનું અનુસંધાન નથી, પોતાની પ્રાપ્તિનો વિચાર. અમેરિકાના વિઝા મળે છે તરત એના વિચારો થાય છે, અમેરિકાનું ગ્રીન કાર્ડ મળે છે એના વિચારો થાય છે, અમેરિકાની સિટીઝનશીપ મળે છે એના વિચારો થાય છે. એનું ચિંતવન, એનો ઉલ્લેખ, એનો વારે વારે કોકની આગળ રજૂઆત, પોતાના મન આગળ રજૂઆત, પોતાના માઇન્ડ આગળ રજૂઆત. સારી જોબ મળે, $50,000 હોય, $1,00,000 જોબ મળે તો એનું સતત ચિંતવન થાય છે. લાખ આવશે, એમાંથી આટલા આવશે, તો આ ગાડી લઈશું, આ કરશું, ઘર આમ કરશું, આ કરશું, એનું ચિંતવન. મહારાજ આવડા મોટા મળ્યા, સત્સંગ આટલો દિવ્ય મળ્યો, એનું ચિંતવન કેમ નહીં? કારણ કે એનો જોઈએ એવો મહિમા સમજાયો નથી હોતો. ઘણી વખત સમજાયો હોય છે તો મહિમા ડબાયેલો હોય છે. સમજાયો એવું તો ન કહેવાય, કારણ કે ના સમજાયો હોય તો શનિવાર આવો જ નહીં ને, ના સમજાયો હોય તો કંઈ સત્સંગ માટે કરો જ નહીં ને. મહિમા તો સમજાયો છે આપણને, પરંતુ જેવો જોઈએ એવો, જેવો જોઈએ એવો યથાર્થ. એટલે રોજ પ્રાપ્તિ અને બીજું લાયકાત અને પ્રાપ્તિ, બેનો વિચાર રોજ કરવો. અઠવાડિયું તો કરો, અને અઠવાડિયું કરીને પછી વિચારો. અહીં રૂપસીભાઈ કહે છે, તમારી મૂર્તિના ચિંતન સિવાયનું બીજું જે ભૌતિક પદાર્થોનું ચિંતન છે, સંચિત ક્રિયામાનને પ્રારબ્ધ કર્મોથી બનેલું કારણ શરીર છે. ત્રણ પ્રકારના કર્મ છે, એક ક્રિયામાન, બીજું સંચિત અને ત્રીજું પ્રારબ્ધ. ક્રિયામાન એટલે આપણે જે કરીએ છીએ, ચાલુ જે આપણી ક્રિયા છે એને ક્રિયામાન કર્મ કહેવાય. પરંતુ ઘણા કર્મો એમાં એવા છે જે કર્મોનું ફળ આપણને તરત નથી મળતું, એ કર્મ સંચિતમાં જતા રહે. ઘણા કર્મનું ફળ આપણને તરત મળે, જેમ કે જાજુ તમે ખાઈ લો તો શું થાય, અપચો થાય, પેટ દુખે. કર્મ કર્યું, ફળ મળી ગયું. પણ કેટલાક કર્મ એવા હોય, કોઈ વ્યક્તિએ ચોરી કરી પણ લોયર એટલો સારો રોક્યો એટલે એનો ચોરીનો ગુનો સાબિત થયો નહીં, એટલે સોફા પર બેઠા બેઠા જ સજા થઈ નહીં, સોફા પર બેઠા બેઠા જિંદગી પૂરી થઈ ગઈ. કરી છે ચોરી, કર્યું છે ખૂન, પણ એને એટલા રૂપિયા ખર્ચ્યા, એવા લોયરો રાખ્યા, એના કારણે એ નિર્દોષ છૂટી ગયો વ્યક્તિ, એને સજા ના થઈ કોઈ, એને દુઃખ પણ કશું ના આવ્યું મરતા સુધી. હવે એ જે કર્મ એને કર્યું હતું એ કર્મ જતું રહ્યું સંચિતમાં, કારણ કે એનું ફળ ભોગવવાનું બાકી છે. જે કર્મ કર્યું હોય એ કર્મનું ફળ વ્યક્તિને સારું હોય તો સારું અને નરસું હોય તો નરસું. માની લો ગરીબને જમાડ્યો એટલે પુણ્ય થયું, કર્મ સારું થયું તો એનું ફળ પુણ્ય થયું, પુણ્યથી સુખ મળે એટલે એને ભોગવવાનું. એને કોઈ ખરાબ કર્મ કર્યું એટલે એની સામે એને દુઃખ મળે, એને ભોગવવાનું. કર્મનું ફળ તો ભોગવવાનું રહે છે. ભગવાનનો ભક્ત થયા પછી નૈષ્કર્મ્ય થવાનું છે. આપણે બધા નૈષ્કર્મ્ય થવા તરફ જઈ રહ્યા છે. આપણે જે કાંઈ કરીએ છીએ ભગવાનનો સંબંધ જોઈન્ટ કરીએ છીએ. આજે આપણે વડોદરા ગુરુકુલમાં સદાવ્રત ચલાવીએ છીએ, ગરીબોને જમાડવાનું કાર્ય કરીએ છીએ. આપણે જનસેવા એ પ્રભુ સેવા એ સૂત્રથી કાર્ય નથી કરતા, એ સૂત્ર તો છે જ બેઝમાં નીચે, પણ આપણો મેઇન બેઝ એ છે શ્રીજી મહારાજની શિક્ષાપત્રીની કલમ, દીન જન પ્રત્યે દયાવાન થાવું. આપણે સદાવ્રત ચલાવીએ છીએ એ મહારાજની શિક્ષાપત્રીને અનુસારે ચલાવીએ. દીન જન પ્રત્યે દયાવાન થાવું એ મુખ્ય છે, પછીનું બીજું સ્ટેપ છે જન સેવા એ પ્રભુ સેવા. જ્યારે જગતની અંદર એવું છે કે જે લોકો નાસ્તિકો છે પરંતુ એ લોકો ગરીબોની સેવા બહુ કરે છે, ભગવાનમાં નથી માનતા. એ કહે છે ભગવાન હોય તો આવું અનબેલેન્સ શા માટે હોય, એટલે ભગવાન જેવું કોઈ તત્વ નથી, પણ એ લોકો ગરીબોની સેવા કરે છે. જન સેવા એ પ્રભુ સેવા એનું સૂત્ર લગાવી દે ઉપર. એ જે કર્મ કરે છે પુણ્ય એને મળવાનું, એ ગરીબોને જમાડે છે પુણ્ય મળે. આ ચેરિટીઓ કરે છે અહીંયા આગળ,
આ બધા ચેરિટી કરે છે એના લોકો, એ પુણ્ય છે. જ્યારે આપણે જે કાંઈ કરીએ છીએ એમાં ભગવાનનો સંબંધ જોઈન્ટ કરીએ છીએ, ભગવાનનો સંબંધ જેમાં જોઈન્ટ થાય એ કર્મ ન કહેવાય, એ ભક્તિ કહેવાય. એને શું કહેવાય? ભક્તિ કહેવાય. ઘણા થાળ આપતા હોય તો ભગવાનના ભક્તો થાળ આપે, પોતાના બર્થડે ઉપર આપે, તમારા મેરેજ એનિવર્સરી આપો, અલગ અલગ પ્રસંગોમાં આપતા હો છો. તો ભગવાનનો ભક્ત જે કથા વાર્તાથી ઘડાઈને એ થાળ આપે, એ શાના માટે આપે? તો કે ભગવાનને સંતો ભક્તો બસ રાજી થાય, બીજા માટે નહીં. પણ જે નવો હશે એ શું કહેશે? આમે બહુ પાપ કર્યું છે, થાળ આપો એટલે પાપ થોડું ધોવાય. આ તમને પણ વિવેક રે એટલા માટે કહું છું, કોઈ પણ સારું કાર્ય આપણે કરીએ તો ભગવાનના સંબંધે કરીને કરવું, ભગવાનને રાજી કરવા કરું છું, નહીં પુણ્ય માટે. પુણ્ય જો લઈશું તો સ્વર્ગમાં જવું પડશે, પાપ આપણે નથી કરવું. હાલો પુણ્ય કર્યું, બધું સારું જ કર્યું તો સ્વર્ગમાં જવું પડશે. સ્વર્ગની અંદર હિંડોળા ખાતે હિચકવું પડશે, વિમાન મળશે, ત્યાં બંગલો મળશે, પતિ પત્ની છોકરા બધાને મળશે, મહેલ મળશે રહેવા માટે, પણ એ ભોગવીને પાછો મૃત્યુલોકમાં આવવું પડશે. એટલે જે ભગવાનનો ભક્ત થયો એને આ એક સ્ટેટમેન્ટ યાદ રાખવું, એને કોઈ દિવસ એવો શબ્દ ના બોલો કે હું પુણ્ય માટે આ કરું છું. પુણ્ય માટે નહીં, આપણી માટે એક જ શબ્દ છે, કયો? રાજીપો. મહારાજ મારી પર રાજી થાય. પુણ્ય ને પાપ તો જગતનો જીવ હોય એના માટે હોય, આપણા માટે ના હોય. આપણે કઈ ખોટું કરીએ તો ભગવાન કુરાજી થાય છે. ભગવાન કેવા થાય છે? કુરાજી. સારું કરીએ તો ભગવાન રાજી થાય છે. રાજીપા માટે જે કરે છે એ નૈષ્કર્મ્ય છે, એને નથી કર્મ લાગતું. હવે કેવું થાય છે, ભગવાનનો જે ભક્ત થયો, સંચિત કર્મ તો ઢગલા બંધ હોય વ્યક્તિનું. કેટલા સંચિત કર્મો ખબર છે? આખા પહાડોના પહાડો ભરાઈ જાય એટલા સંચિત કર્મ જો આપણા અત્યારે કાઢવામાં આવે કે આ જીવાત્માના સંચિત કર્મ કેટલા છે તો ઢગલા બંધ છે. ભગવાન જ્યારે મનુષ્યનો જન્મ આપે છે ત્યારે સંચિત કર્મમાંથી થોડાક કર્મ આમ ડ્રોની જેમ નીકળે. પેલો ડ્રો કેમ થાય? એ ડ્રોની જેમ નીકળે. એમાં ઘણા કર્મ એવા હોય કે જેનું ફળ સારું, અને ઘણા કર્મ એવા હોય કે જેનું ફળ દુઃખ. એ રચાયું એનું નામ પ્રારબ્ધ કર્મ. એનું નામ શું થયું? પ્રારબ્ધ કર્મ, જેને આપણે નસીબ કહીએ છીએ. મારું નસીબ ખરાબ છે. એ નસીબ એ શું? પેલા સંચિત કર્મમાંથી થોડાક કર્મો જે લીધા, એ કર્મનું ફળ આપવાનું ભગવાને નક્કી કર્યું કે આ જીવ જન્મ્યો છે તો આને આખી જિંદગીની અંદર આ રીતે એનું જીવનની આખી લાઈન દોરી આવી રીતે થાય. એ જે મૂક્યું એ પ્રારબ્ધ કર્મ, અને એને કહેવાય છે નસીબ. હવે જે ભગવાનનો ભક્ત થયો, જેને આ કંઠી ધારણ કરી, જે ભગવાનનો શરણાગત થયો, તે દિવસે ભગવાન સૌથી પહેલા શું કરે છે? સંચિત કર્મને હળગાવી દે છે. આગળનું સંચિત કર્મ ગયું, ક્રિયમાન છે એને ભક્તિ બનાવી દે છે, એટલે ક્રિયમાન કર્મ થતું નથી, અને પ્રારબ્ધ છે એને ભોગવવું પડે છે. નસીબ છે એને કોઈ પણ હોય એને ભોગવવું પડે છે. ફક્ત ભગવાન અથવા ભગવાનના કોઈ મોટા સાધુ કોઈક વખત કોઈક કારણસર લેખ ઉપર મેખ મારે છે. એ લેખ ઉપર મેખ એટલે શું? એનું પ્રારબ્ધ કર્મ જે રચાયેલું હતું ભગવાને જ રચ્યું હતું, પરંતુ ભગવાન અથવા કોઈ મોટા સાધુ ક્યારેક કોઈક વ્યક્તિને લેખ ઉપર મેખ મારીને એનું પ્રારબ્ધ બદલે છે. શ્રીજી મહારાજે જેમ આપણા લેખ ઉપર મેખ મારી છે. શું? રામપાતર આપણે આવવાનું હોય તો એ રામપાતર મહારાજને આવે, આપણે ના આવે. રૂવાડે રૂવાડે કરોડ વિછીની વેદના આપણને થવાની હોય તે આપણને ના થાય, એ મહારાજને થાય. એ મહારાજે આપણી પ્રારબ્ધ સર્જરી કરી છે. એ પ્રારબ્ધ સર્જરી છે. નસીબની અંદર એવું હોય ને તો પણ આપણને અત્યારે માણો રોટલો ને શાક મળતું હોય તો આપણને થાય કેમ બીજું સારું બહુ મોટું મોટું નથી મળતું, ભગવાન મારી હામું કેમ જોતા નથી. સમજવાનું, પ્રારબ્ધમાં આય નહોતું, આય નહોતું, આ તો મહારાજે દયાએ કરીને દીધું છે. પણ પ્રારબ્ધ કર્મ એ દરેકને ભોગવવું પડે છે, એ વિષય અત્યારે અહીં નથી. પણ એ સંચિત ક્રિયામાન ને પ્રારબ્ધ એ ત્રણનું બનેલું જ કારણ શરીર છે. કર્મોના કારણે બનેલું કારણ શરીર આપણા ત્રણ શરીર છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. બોલો, ઘણાને ત્યાંમાં જોશે કે એક જ શરીર છે. એ વચનામૃત વાંચો તો ખબર પડે. અને આપણા સત્સંગમાં જો કે હવે રોજ ઘણા સાંભળતા હોય એટલે યાદ રહી જ ગયું હોય કે આપણા ત્રણ શરીર છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. કારણ શરીર કેવું છે? મહારાજે એનું દ્રષ્ટાંત દીધું છે, ખબર છે કોઈને? ખાટી આંબલીનો
કચ્છુકો આવે ને, કાર્યાની નું 12મું વચનામૃત, એમાં મહારાજે નું દ્રષ્ટાંત દીધું છે. ભગવાન સ્વામી એને સમજાવવા બહુ માહેર હતા. દ્રષ્ટાંત દે પછી સિદ્ધાંત દે. એ આંબલીનો કચુકો હોય, એનું તમારે આમ ઉપરનું છાલ ઉતારવી હોય, એકદમ પાતળી હોય, ક્યારે ઉતરે? ખાધા હશે ને શેકેલા, એટલે જ. બાકી આ ખાધેલું જ યાદ રહે, આપણને બીજું કાંઈ યાદ ના રહે. વચનામૃત આમ આંબલીનો કચુકો યાદ ના રહે, પણ આ ખાધો હોય ને તો આવે, મને ખબર પડી. તો જેટલું વચનામૃતમાં છે બધું ખવડાવી દઈએ તમને. તો એની છાલ ઉતારે ને એ શેકે તો ઉતરે. મહારાજ કે કારણ શરીર જીવ ઉપર જેવી રીતે પેલો આંબલીના કચુકાની છાલ જેમ ચોટેલી છે, એમ આત્માની ઉપર કારણ શરીર એટલું બધું એક થઈને આમ ચોટી ગયું છે. એને શેકવું પડે તો ઉખડે. આ શરીર આવવાનું કારણ એ કારણ શરીર છે. કારણ એનું નામ જ એટલે પડ્યું છે. એમાં બધી વાસનાઓ છે. ચીપ બહુ નાની છે. આપણું મેમરી કાર્ડ કેટલું હોય? બહુ નાનું હોય ને, પણ તમારે કેટલું બધું અંદર આવી જાય. એવી રીતે કારણ શરીર એટલે મેમરી કાર્ડ છે, જન્મો જન્મનું મેમરી કાર્ડ. અંદર બધું પડેલું છે, અને એની અંદર જે ડેટા છે એ સૂક્ષ્મ શરીર એટલે આપણા મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, એની અંદર જે વસ્તુ છે ને અંદર રમવા લાગે મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં, અને આ શરીર છે ને એ પ્રમાણે કામ કરવા લાગે. આ શરીર ઉપર દરેકની નજર છે, પણ આ શરીર ધરવાનું મુખ્ય તો પેલું જીવની આજુબાજુ ચોટેલું પડ છે. જીવ બહુ ચોખ્ખો છે, જીવને કઈ પ્રોબ્લેમ નથી, એકદમ ચોખ્ખો છે. પણ આ કારણ શરીર જે ઉપર ચોટી ગયું છે ને એને ઉખાડવાનું છે, એને શેકવાનું છે. બોલો કઈ ભઠ્ઠીમાં શેકીશું? કારણ કારણ દેહ હે તે હ મૂર્તિ વિન ન ટરત તે હો. એને શેકવાની સગડી કઈ છે? મૂર્તિ. અને આપણે મૂર્તિને લાખો ગાવનું શેકાય જ કેમનું? આપણે મૂર્તિને લાખો ગાવનું છે, તો માનસી પૂજા હરખી ના થાય? તો એક અડધી મિનિટે માનસી પૂજા આમ થઈ ના થઈ પૂરું થઈ જાય માનસી પૂજા, તો મૂર્તિને આપણે જ લાખો ગાવનું છેટું છે. અને શેકવું છે શું? કારણ શરીર. કેમનું શેકાય, કેમનું ઉખડે મન કહો? આ તો ઉઠી ઉઠીને અભ્યાસ કરીએ ત્યારે ઉખડે. કેવો પૂર્વેના ભક્તોએ અભ્યાસ કર્યો છે. ઉપલેટાના વેરાભાઈનું આખ્યાન તમે સાંભળ્યું છે ને? વેરાભાઈને સત્સંગ થયો. જેવો સત્સંગ થયો, શ્રીજી મહારાજને ગઢપુર જઈને મહારાજને કે મહારાજ મને બંધન છોડાવો, મારી પર કૃપા કરો કે બંધન છૂટે. તમે કહેતા હશો ને મહારાજને આવું? નથી કહેતા કે મહારાજ કોઈ પ્રકારનું. વેરાભાઈ બહુ પ્રાર્થના કરીને એટલે વેરાભાઈને મહારાજે બંધન છોડાવવાનો મહારાજે સંકલ્પ કર્યો. દિલથી પ્રાર્થના કરી હતી. આપણી પ્રાર્થના મહારાજ એટલે નથી સાંભળતા કે મહારાજને ખબર છે કે આ ખાલી પોપટની જેમ જીભથી બોલે છે, કોકનું શીખવાડેલું બોલે છે કે તમારી મૂર્તિ વિના બીજું મને આપશો માં. બાકી આને કેટલું જોવે તો હું એની અંતરની ભાવનાની પ્રાર્થના સાંભળું જ છું ને મહારાજ. કે વેરાભાઈને મહારાજે બંધન છોડાવવા માટે શાસ્ત્રમાં એવી કથા લખી. એક વર્ષની અંદર વેરાભાઈ ઘેર ગયા ને, એક જણ બીમાર પડે, દવાખાનું ચાલુ ને ચાલુ, બીમાર પડે એનો અગ્નિ સંસ્કાર કરે, ત્યાં બીજો બીમાર પડે, બીજો બીજાનો અગ્નિ સંસ્કાર કરે, ત્યાં ત્રીજો બીમાર પડે. 22 વ્યક્તિનો 365 દિવસમાં 22 વ્યક્તિનો અગ્નિ સંસ્કાર અને દવાખાના કર્યા. એને પાયમાલ થઈ ગયા, સંપત્તિ બધી લૂંટાઈ ગઈ, બે ભેંસો ને બળદ ને થોડું ઘણું રહ્યું, બાકી બધો રૂપિયો ખલાસ થઈ ગયો 22 વ્યક્તિની પાછળ. ખાલી કલ્પના કરો, સત્સંગ કરો અને મહારાજને પ્રાર્થના કરો કે બંધન છોડાવો, અને 22 વ્યક્તિને એક હારે એક વર્ષમાં એક જ ઘરમાંથી લઈ લે, નિષ્ઠા તોય ડગે નહીં, એ વેરાભાઈનો સત્સંગ કેવો હશે? એ વિચારો, એનો સત્સંગ કેવો હશે? તોય ડગે નહીં. આ ચરિત્રો ખાલી વાંચીને આવે, આનું તો રટન કરજો. આપણા ઘરમાં તો આવું કાંઈ નહીં થાય, આટલું થોડું ઘણું કદાચ આગુ પાછું થાય, તો આ રટન કરેલું હોય ને એ સમયે કામ લાગે. 22 વ્યક્તિ એ કારે કલ્પના કરવા જેવી, 22 વ્યક્તિ કાંઈ નહીં ખુશ. હમણાં એક લંડનમાં આપણા યુવાન, પછી તરત બધું હંકેલીને બધી વસ્તુ લઈને મહારાજ પાસે, ગઢપુર, મહારાજ તમારા સેવામાં આવ્યો છું, સાધુ કરી દો, તમે મારું બંધન છોડાવી દો. લોકોએ કેટલા મેના માર્યા હતા, તને સ્વામિનારાયણ હદ્યા નહીં, તારા સ્વામિને કંઈ રક્ષા કરી નહીં, 22 વ્યક્તિ મરી જાય ત્યાં સુધી તારું સ્વામિનારાયણ, તું તો હાવ ગાંડો છે કે સ્વામિનારાયણની કંઠી તોડ. તોય કાંઈ નહીં, સાધુ થવા જતા રહ્યા સંપત્તિ લઈને,
આવો ઇતિહાસ લખાણો. અને પછી પોતે ક્ષત્રિય પ્રકૃતિના હતા. શ્રીજી મહારાજ જયારે આ સંપ્રદાયની સ્થાપના થઈ ત્યારે બહુ ઉપાધિઓ હતી. જેતલપુરમાં 18 દિવસનો યજ્ઞ કર્યો. પછી મહારાજ અમદાવાદની અંદર ખોખરા પરુ છે ત્યાં ખોખરા પાસે મહારાજ ત્યાં થાળ જમાડતા હતા. તે વૈરાગ્યનું આખું લોલંગર બાવાનું આખું વૈરાગ્યનું ટોળું આવ્યું. મહારાજને મારી નાખવાનો આખો પ્લાન કરેલો અને એ લોકોએ એટેક કર્યો, બધી બાજુથી ઘેરી લીધા. મહારાજની ભેગા પાર્ષદો હતા, એ બધા તલવારો લઈને ઉતરી પડ્યા દરબારો. હામાહામી બહુ યુદ્ધ થયું, કેટલા એના હાથ કપાયા, લોહિયાળ. પણ દરબારોનું જે આ બધા મહારાજ ભેગા ખાચરો હતા ને, એનો જે પ્રભાવ જોયો ને, તો બાબાઓ ભાગ્યા. પણ એ જે બૂમાબૂમ થતી હતી ને, એમાં પરમાનંદ સ્વામી થયેલા વેરાભાઈ, એ માળા કરતા હતા સ્વામિનારાયણ સ્વામી. શું થયું કે તે બહાર પેલું મારો કાપો થાય ને, મૂળ તો ક્ષત્રિયનું લોહી, તે ભગવું કપડું પહેર્યું છે, સાધુ શું ભૂલાઈ ગયું. એ કાટી ગયેલી તલવાર લટકતી હતી, એ તલવાર લઈને કૂદી પડ્યા અંદર. કેટલાય કાપી નાખ્યા બાવાઓને, પણ એ કરતા કરતા એમનો કાન કપાઈ ગયો. પછી કાન કપાયો ને, બધું આમ શાંત થઈ ગયું. એટલે બાવા ભાગી ગયા ત્યારે યાદ આવ્યું, હું તો સાધુ છું કે આ ક્યાં થઈ ગયું. તલવાર મૂકી, પેલું કાનેથી લોહી નીકળેલું, પણ ક્ષત્રિયનું લોહી સહન કરી શકે, કાંઈ કીડી કરડે ને ઊંચો નીચો ના થાય, ક્ષત્રિયનું લોહી હતું. ઘણા તો આટલી એક ઉંદરડી નીકળે તો કુદાકુદ કરે ઘરની અંદર, એટલો ભય લાગતો હોય. બોલો, એટલા મોટા, કેટલા મોટી ઉંમર થઈ ગઈ હોય, કારણ કે ઉંદરની બીક લાગે છે. કાન કપાઈ ગયો હોય, અને કાન ઉપર આમ કંઈક બાંધી દીધું, પછી આમ માથે ઢાંકીને માળા કરવા લાગ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સભામાં સંતોની. મહારાજને ખબર પડી ગઈ. મહારાજ કે પરમાનંદ સ્વામી, આ તમારો કાન ક્યાં ગયો? કે મહારાજ માફ કરજો, આવી લડાઈ થઈ ને પ્રભુ, તે મને તો સુરાતન ચડ્યું, મને કાંઈ યાદ રહ્યું નહીં કે હું સાધુ છું, હું તો કૂદી પડ્યો. મહારાજ બે પાંદને કાપી નાખ્યા, મારો કાન કપાઈ ગયો. મહારાજ કે તમે સાધુ ના હાલો, કે આવી ગરમ પ્રકૃતિનો સાધુ માલતો છે, સાધુ તો શાંત હોય. આ પેરો ચોઈનો ઘર ભેગા થાવ, કે ભજન કરો, આત્માન ચોખ્ખો કરો, પેલા શાંત થાવ સ્વભાવથી, પછી સાધુ થવા આવજો. વેરાભાઈને આટલો પણ ડગમગાટ નહીં, 22 વ્યક્તિ મરી ગયા ડગમગાટ નહીં. શ્રીજી મહારાજ કે હવે ફરી આ ગ્રહસ્થના કપડા પહેરો, તમે સાધુમ ના ચાલો, ભગવા ઉતારો. ભગવા કપડા ઉતારાયા, પાછા ગ્રહસ્થના કપડા પહેરાવ્યા. વેરાભાઈ ઘેર ગયા, ઘેર જઈને બસ નક્કી કર્યું કે મારામાં ક્રોધ પડ્યો છે, હજુ મારી અંદર માન પડ્યું હોય તો જ મને મારી જાતિનું અભિમાન આવે ને, એટલે મારે આવે આ બધાને કાઢવા છે. અને એના માટેનો એક જ ઉપાય છે, કારણ દેહ તેહ મૂર્તિ વિના ન ટરત તે હો. વેરાભાઈએ ધ્યાન ચાલુ કર્યું, ઘેર જઈને ભગવાનનું ધ્યાન ચાલુ કર્યું. મૂર્તિને ધારે, ભજન કરે, બીજે ક્યાંય લપછપમાં પડે નહીં, કોઈ આરે વાતો કરે નહીં. અમુક દિવસો થયા, સવારમાં 4 વાગે ભગવાનનું ધ્યાન કરતા હતા, અને હૃદયમાંથી એક પછી એક કાળા પુરુષો બહાર પ્રગટ થઈને નીકળવા લાગ્યા. વેરાભાઈ કે તમે કોણ? ઓલો કે હું ક્રોધ છું તમારો, બીજો કે હું કામ છું, ત્રીજો કે હું લોભ છું, ચોથો કે હું મોહ છું. તમે ભજન એટલું કર્યું, મૂર્તિનું ધ્યાન એટલું કર્યું, અમે તમારા હૃદયમાં રહેવા સમર્થ નથી, માટે અમે તમને છોડીને આવે સદાને માટે જઈએ છે. ત્યારે વેરાભાઈ ચોખ્ખા થયા, આ કારણ શરીર. માટે વાલા ભક્તો, તમે શનિવાર આવો છો, રોજ કથા વાર્તા સાંભળો એ તો બરાબર છે, પણ તમે થોડો સમય કાઢીને ક્યારેક ભગવાનની મૂર્તિનું ચિંતવન પણ કરો. બેઠા બેઠા તમને કીર્તન ગમતા હોય, હરિસ્મૃતિ ગમતી હોય, તમારું શાંત ચિત્ત હોય, તમે સત્વગુણમાં હો, તમને રજ તમ બહુ થાકેલા ના હો, બહુ બોરિંગ ના હો, બહુ ટેન્શનમાં ના હો, પ્રફુલ્લિત હો, ત્યારે પ્રફુલ્લિત હો ને, ત્યારે તમે ભગવાનની મૂર્તિ લઈને બેસો. થોડી વાર ભગવાનની હારે એકાંતમાં બેસીને વાતો કરો, ભગવાન હારે બોલો, ભગવાનની હારે હસો, ભગવાનને એકલા મળો. આખા પરિવારથી છૂટા પડી જાઓ, આખા પરિવારથી છૂટા પડી જાઓ. કોઈ મારું પત્ની નથી, છોકરા નથી, હું કોઈનો પતિ નથી, કાંઈ નથી, કેવળ મહારાજને હું છું. એમ દિવસમાં નહીં પણ અઠવાડિયે એકવાર તો છૂટા પડો, એકવાર તો છૂટા પડો, અરે મહિને તો એકવાર પડો. એ ટેવ પડશે તો અક્ષરધામમાં મુક્તોની સભામાં બેસાશે, નહીં તો મહારાજ લેવા આવવાના પાકું, મોટા સાધુ લેવા આવવાના એ પાકું. પણ આપણે જ નહીં જઈએ તો કહો મને, તમે મને ગાડી લઈને લેવા આવો સ્વામી, લો તમને અહીંથી અહીં મૂકી જઈએ, પણ મારે તમારી ગાડીમાં બેસવું જ નથી તો હું કરશો કહો. એમ ભગવાનને સાધુ આવી ગયા, એનો તો અંતકાળનો વાયદો છે, એટલે તો આવવાના જ. આવીને ઉભા રહ્યા, હાલો ને ભગત, અરે ભગત ચાલો ને,
તો એ ભગત શું કે આ બાકી છે, આ બાકી છે, આ બાકી છે, આ બાકી છે, આ બાકી છે. તો ક્યારે આવીએ ભગત? પાંચ દી પછી આવો ને. સારું ચાલો પાંચ દીનું એક્સટેન્શન, બસ પાંચ દી પછી પાછા આવે ભગત. આવે હાલો ને, એ અસમર્થ નથી. એને જે કાર્ય જેના દ્વારા જેટલું જ્યારે જેમ કરાવવું ઘટતું હોય એમ એ મહારાજ કરાવે. જ્યારે કરાવવું હોય, જેવું કરાવવું હોય એવું, પરફેક્ટ કરાવવું હોય પરફેક્ટ કરાવે. મહારાજ એટલા સમર્થ છે. આપણી કલ્પના બહારનું છે મહારાજનું કાર્ય, એવા મોટા છે. આપની મૂર્તિના ચિંતવન સિવાયનું જેટલું કંઈ સંસારમાં ચિંતવન છે એ સર્વે ગુણમય દેખાય છે. સંચિત પ્રારબ્ધ અને ક્રિયામાં અને ત્રણ કર્મો જ ગુણમય કારણ દેહ છે. જ્યાં સુધી જીવ ગુણમય વર્તે છે ત્યાં સુધી તેને હર્ષોક રહે છે. એ જીવ આપની મૂર્તિનું ચિંતવન કરે છે તે ચિંતવનને જ ગુણાતી સ્થિતિ કહેવાય છે. ભગવાનની મૂર્તિનું ચિંતવન એ જ ગુણાતી સ્થિતિ. જ્યાં સુધી જેટલું ભગવાનની મૂર્તિનું ચિંતવન ઓછું એટલા આપણે ગુણમય, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણેય ગુણ આપણામાં આવે. અને જો ભગવાનની મૂર્તિનું ચિંતવન હોય તો આપણે ગુણાતી સ્થિતિ આપણી જ થઈ જાય. જ્યાં સુધી જીવ મૂર્તિમાં રહે છે ત્યાં સુધી તેને કોઈ પણ ગુણ પીડતા નથી. એવું મૂર્તિમાં અનંત સુખ રહ્યું છે. પણ જીવ જ્યાં સુધી ત્રણ ગુણમય દેહમાં ખૂંત્યો હોય ત્યાં સુધી તે સુખ એને ક્યારેય મળતું નથી. સારમાં સાર એક મૂર્તિ છે. સાર મે સાર મૂર્તિ જે હી જાને, સાર મે સાર મૂર્તિ તાળીનો તાલાપો જાને. તાકે સુખ કોન હોત પ્રમાણે, તાકે સુખ કોન હોત પ્રમાણે. યહાં દેહ કો સુખ દુખ હી જીતનો, યહાં દેહ કો સુખ દુખ હી જીતનો. અપાર સમુદ્ર બર રહે તીતનો, અપાર સમુદ્ર બર રહે તીતનો. મૂર્તિ કો દેખે સુખ હી જબ હો, મૂર્તિ કો દેખે સુખ હી જબ હો. દુખ સમુદ્ર હી તર ગયો તબ હો, દુખ સમુદ્ર હી તર ગયો તબ હો. અંતકરણ રૂપ નેત્ર હી જો હો, અંતકરણ રૂપ નેત્ર હી જો. સુખ કો અનુભવ હોત હે સો હો, સુખ કો અનુભવ હોત હે સો હો. સુખ કો અનુભવ હોત હે સો હો, સુખ કો અનુભવ હોત હે સો હો. સાર મે સાર મૂર્તિ જે હી જાને, સાર મે સાર મૂર્તિ જે હી જાને. આપણું પરમ કર્તવ્ય છે સારમાં સાર એવી મૂર્તિ એમાં જોડાવું. બસ કોઈ પણ ઉપાય કરીને મૂર્તિમાં જોડાઈ જવું. કારણ કે અંતકાળે આપણી બધી જ મહેનત અંતકાળની એક ક્ષણ માટેની છે. એ ક્ષણનું જે રિઝલ્ટ, એ રિઝલ્ટને મેળવવા માટે છે કે અંતકાળે આપણને મૂર્તિની જ સ્મૃતિ રહે, બીજી કોઈ સ્મૃતિ ના રહે, બીજું બધું જ વિસ્મૃતિ થઈ જાય અને કેવળ ભગવાનની મૂર્તિની સ્મૃતિ થાય. એના માટેનો અભ્યાસ અભ્યાસપૂર્વક કરીએ તો આ બધું જ આપણને થઈ શકે છે. એક મૂર્તિ છે એમ જ જે સમજે તેના સુખનું કોઈ માપ થઈ શકતું નથી. આ શરીરના જેટલા સુખ દુઃખ છે એ બધા તો સમુદ્ર જેવા અમાપ ભરેલા છે. જ્યારે મૂર્તિનું સુખ અનુભવમાં આવે છે ત્યારે તે દુઃખના સાગરને તરી ગયો છે. જીવ અંતઃકરણરૂપ નેત્રો દ્વાર તે સુખનો અનુભવ કરે છે. અંતઃકરણ ચાર છે. કયા કયા ચાર અંતઃકરણ છે? અંતઃકરણ ચાર છે. કયા કયા છે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચાર અંતઃકરણ છે. અંતઃકરણ એટલે અંદરથી બધું કરવાવાળા, અંદરથી જોવાવાળા. મન, મન દરેક એવું કહે છે કે મારા મનમાં મને આમ છે. મન જોયું છે તમે? અનુભવ્યું છે. અંતઃકરણનો અનુભવ થાય
દેખાય નહીં. મન છે એનો દરેકને અનુભવ થાય છે કે મારા મનમાં કંઈક બીજું ચાલે છે. ચિત્તનો અનુભવ દરેકને થાય છે કે મારું ચિત્ત ક્યાંક ચોંટી ગયું છે, મારું ચિત્ત હારું ઉખડતું જ નથી એમાંથી આપણે કહીએ ને. અને ચિત્ત ચોંટી જાય પછી કેવું થાય, જ્યાં ચિત્ત ચોંટ્યું હોય મન શું કરે ખબર, ચકડોળે ચડાવે બધું, 25 જાતના સંકલ્પ કરે. હવે સ્વામીએ કીધું છે મૂર્તિ લઈને તો ઘેર જઈને બેસવું જ છે. મન પહેલો સંકલ્પ એ કરાવે, બીજો સંકલ્પ એ કરાવે, પણ હવે શનિવારનો ટાઈમ છે, એક દિવસ આપણને ટાઈમ મળે એન્જોય માટેનો, તો ઓલી સિરિયલ બાકી છે એનું શું. મન બીજો સંકલ્પ કરાવે. ત્રીજો સંકલ્પ, ફેમિલી સાથે આમે વીકમાં એકવાર બેસવાનું હોય, સંતોનો તો ધર્મ કહેવાય મૂર્તિ લઈને બેસવાનો, પણ ફેમિલી આરે ક્યારે બેહીએ. એટલે ત્રણ ચાર સંકલ્પો ભેગા કરીને આપવું એ મનનું કામ છે. પછી ચિત્ત શું કરે, જો અહીંની વાતની બરાબર બહુ જ અસર થઈ ગઈ હોય અંદર, ઓલા આંબલીના ઉપરના પડની નીચે સમજ્યા, ન્યા અસર થઈ ગઈ હોય, એટલે જીવ રાજાને, રાજા જીવ છે, એટલે જીવાભાઈ જો મજબૂત થઈ ગયા હોય ને, તો નક્કી જ કરે કે મૂર્તિ જ પકડવી છે, બાકી બધું થયા કરે. કેટલી વાર સ્વામી કેટલી વાર કીધું, હા મૂર્તિ. એટલે પછી આજે જઈ અને ચીજ ચોટેલું છે, બુદ્ધિ પ્રમાણ કરે કે ના બધી વાત સાચી છે, બીજાને આપણે ટાઈમ ક્યાં નથી આપવાનો, બધું થાય જ છે ને, પણ પહેલાં મૂર્તિ. એટલે અહંકાર તરત જ મૂર્તિ લઈને બેસાડે, એટલે મૂર્તિ લઈને બેસી જવાય. આ ચાર જણા હારે કામ કરે છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, એ ચાર ભેગા થાય ને તો જ કોઈ પણ કાર્ય થાય, એ વિના કાર્ય ના થાય. એ અંતકરણ રૂપ આંખો છે, આંખો જુદી છે, એ અંતકરણ જુદું છે. એ અંતકરણની આંખો દ્વારા ભગવાનને જોવાના છે. આંખ બંધ કરીને જે અંદર દેખાય છે ને, અંતકરણથી દેખાય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકારથી. એ રીતે ભગવાનની મૂર્તિનું ચિંતન જે કરે એને સુખ આવે. અને જીવના, અને તમે અમારી એટલું કહ્યા પછી શ્રીહરિએ શેઠ રૂપસિંહ ભક્તને એવો વર આપ્યો, મહારાજ રાજી થઈ ગયા રૂપસિંહ ભગત ઉપર, કે આને તો મૂર્તિની ભૂખ છે. મહારાજ કે જાઓ, તમે અમારી આ મૂર્તિ એક ક્ષણ વાર પણ ભૂલશો નહીં. ભગવાને આશીર્વાદ આપી દીધા, ક્યારેય તમે અમારી આ મૂર્તિને નહીં ભૂલો. ભગવાને રાજી થઈને આશીર્વાદ આપ્યા. પછી રૂપસિંહભાઈ શેઠે સંતોની પૂજા કરી. હવે આવા આશીર્વાદ આપણે જોતા હોય તો મૂર્તિ મહારાજ આપે ને? આપણે કોઈ દિવસ એવી ઈચ્છા રાખી છે દિલથી કે બસ મને મહારાજની મૂર્તિની સ્મૃતિ રહે, એવો જ ભગવાન મોટા સાધુ મારા પર રાજી થઈને મને એ જ આપે, આવી આશા આપણે રાખી હોય, આવું આપણને ખેવના વર્તતી હોય, આવી ભૂખ લાગેલી હોય, તો મૂર્તિના આશીર્વાદ મળે. આપણી ભૂખ હજુ જે જગાડવાની છે જાગી જ નથી, જાગી નથી એટલે એ મળતું નથી. ભૂખ જેથી જાગશે તેથી મળશે. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને શું કીધું, ભગવાન ક્યારે મળે? લઈ ગયા નદી કાંઠે નાવા, ભગવાન જોયા છે, આ જોયા છે ને ભાઈ, મને ક્યારે દેખાય બતાવો, લો હાલો બતાવું. નદી કાંઠે લઈ જઈને એને બરાબર નદીની અંદર ડૂબાડી દીધું માથું, અને ઘૂંઘળામન થાય અંદર બહાર નીકળાય નહીં. અને પછી વિવેકાનંદ કૂદીને કે અરે અરે આ તો મારી નાખો એવું કરો છો કે મરી જા તું, તો મેં તો તમને ભગવાન બતાવવા કીધું છે, આવું કઈ કરવા કીધું છે? તો કે જે દિવસે આ સંસારમાં ગુંગળામન થશે ને તે દિવસે ભગવાન દેખાશે. ગુંગળામન તો થવી જોઈએ ને, આપણને કોઈને ગુંગળામન થાય છે? આ માયાના અજ્ઞાનરૂપી કાળો આખો અંધકારનો આખા બ્રહ્માંડ છે ને, 14 માળનું બ્રહ્માંડ, એ બ્રહ્માંડને ફરતો આખો જેલનો કિલ્લો છે માયાનો અંધકાર. જે અંધકારની અંદર 10,000 સૂર્યનો પ્રકાશ લઈ જાઉં તો દીવા જેટલો થઈ જાય, એટલું અંધારું છે, ભયાનક અંધારું. કલ્પના છે ખાલી, પણ સમજવાનું છે કે માયાનો અંધકાર એવો છવાયેલો છે જીવો પર કે જીવ જાગી જ નથી શકતો અંધારામાંથી. આ તો આપણે આટલા જાગ્યા છે મુઠ્ઠી ભર, તે હજુ ઢોલક વગાડ્યા કરીએ ત્યારે હજુ ઊંઘ પૂરેપૂરી ઉડશે, હજુ તો તંદ્રામાં છીએ. જાગ્યા તો છીએ પણ સામાં છીએ તંદ્રામાં, હજુ આળસ છે આપણી અંદર. જાગી તો ગયા છે, હવે જાગી ગયા, બહુ ઢોલ વગાડ્યા એટલે જાગી ગયા, પણ હજુ આપણે છીએ આળસમાં. સંપૂર્ણ જાગી જઈશું ને, સંપૂર્ણ ફ્રેશ થઈ જઈશું ને, ત્યાર પછી આ અનુભવ થશે મૂર્તિનો. ત્યાં સુધી હજુ પેલો માયાનો અંધકાર એવો છે ને, ઈશ્વરોને હોવડાવી દે, ઈશ્વરોને, આપણી ક્યાં વાત. શ્રીહરિની સાથે રહેનારા વર્ણી અને પાર્ષદો જે હતા એ બધાની પણ પૂજા કરી. તેમણે સંતોની પ્રાર્થના કરતા કહ્યું, જો આવેની વાત પણ એક અગત્યની છે, બરની પદાતિ હરિ સંગ જેતે, બરની પદાતિ હરિ
संग जी ते सब की पूजा की ने ते ते सब की पूजा की ने ते ते संत की प्रार्थना की ने ताए संत की प्रार्थना की ने ताए सतसंग विन जगन होय अधिकाई सतसंग विन जगन होय अधिकाई सतसंग विन जगन होय अधिकाई सतसंग विन जगन होय अधिकाई। रूपसिंहभाई महाराज ने पूजा करी, महाराज तो भगवान छे, मूर्ति मांगी लीधी, पछी भक्तोनी पूजा करी, पछी वर्णी ने संतोनी पूजा करी, અને પછી સંતોને પ્રાર્થના કરવા લાગ્યા। રૂપસિંહભાઈ શું પ્રાર્થના કરે છે? હે સંતો, અમારા જીવનમાં સત્સંગ વિના જગત અધિક થઈ ન જાય। સંતો કેટલાક હરિભક્તોને સત્સંગ કરતા કરતા પણ જગત અધિક થઈ ગયું દેખાય છે। રૂપસિંહભાઈ વર્તમાન કાળની વાત કરે છે કે કેટલાક હરિભક્તો એવા છે કે જેને ભજન કરતા કરતા પણ સત્સંગ કરતા કરતા અધિક શું થઈ ગયું? જગત। રૂપસિંહભાઈ કહે છે એવું દેખાય છે, એટલે મેં આપની પાસે એવું માગ્યું છે। તો મારો તમને એ પ્રશ્ન છે, ભગવાન પોતે પ્રત્યક્ષ હાજર છે બરાબર ને, તો પ્રાર્થના કોને કરવાની હોય? બોલો, કોને કરવાની હોય? ભગવાનને। તો રૂપસિંહભાઈ પ્રાર્થના કોને કરે છે? ભગવાન મનુષ્યાકારે હાજર છે, અહીં બેઠા જ છે બાજુમાં બોલતા ચાલતા, અને ત્યારે પ્રાર્થના કોને કરે છે? રૂપસિંહભાઈ સંતોને। આ મેં તમને એટલા માટે હું વજનપૂર્વક કહું છું, જીવને જાળવવાનું ભગવાને સાધુને સોંપ્યું છે, ભગવાને સાધુને સોંપ્યું, સાધુ વિના જીવને કોઈ જાળવી જ ના શકે। ભગવાન પોતે મનુષ્ય આકારે હોય ને તો પણ નથી શક્ય, જો એવું શક્ય હોત તો મહારાજ અક્ષરધામમાંથી એકલા જ આવત, મુક્તાનંદ ગોપાળની કોઈ જરૂર નહોતી। હા, ભગવાન ભગવાનની જગ્યાએ છે, સાધુ સાધુની જગ્યાએ છે, પણ પ્રાર્થના ભગવાનની પણ થાય અને પ્રાર્થના સાધુની પણ થાય, સ્તુતિ ભગવાનની પણ થાય, સ્તુતિ સાધુની પણ થાય, વંદન અર્ચન પૂજન ભગવાનનું પણ થાય અને વંદન અર્ચન પૂજન સાધુનું પણ થાય। બાકી આ મહાપૂજામાં માનકી ગોળીની પૂજા આપણે કરીએ નથી કરતા, આવયામી સ્થાપ્યામી પૂજ્યામી, આવો પધારો ને તમારી પૂજા કરીએ। બોલો, કેટલા બધા નંદ સંતો, એટલું નહીં સ્ત્રી ભક્તો છે, સ્ત્રી ભક્તોનું પણ આહવયામી સ્થાપ્યામી પૂજ્યામી પૂજા થાય છે। કેટલા બધા નંદ સંતો, કેટલા બધા ભક્તોની પણ પૂજા થાય છે ને આવાહન આવાહનની અંદર। એ બધી વસ્તુનો આપણને સંપૂર્ણ ખબર એટલા માટે હોવી જોઈએ આ બધી વસ્તુનું, કે આપણો સત્સંગ મહિમાનો સત્સંગ છે। સ્તુતિ પ્રાર્થના સંતોની એકલી નહીં, હરિભગતને પણ પ્રાર્થના થાય, ભગત મારું આટલું ધ્યાન રાખજો, હરિભગતની પણ પ્રાર્થના થાય, આ તો મહિમાનો સત્સંગ છે। આ તો જે જે લુખરસ છે ને એનાથી કોઈના કલ્યાણ થયા નથી, કોઈને કલ્યાણના માર્ગે કોઈ ચઢાઈ નથી શક્યો, જેના હૃદય લુખા છે, જેના હૃદયમાં કોઈ મહિમા જ નથી, એનાથી કોઈ સત્સંગના માર્ગે ચઢ્યો છે કે? કોઈ નથી ચઢ્યો। એનાથી કોઈનામાં એકાંતિક ભાવ આવી શક્યો છે? ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી જેટલામાં એકાંતિક ભાવ આવ્યો, એને જેને લુખી વાતો કરી, એનાથી કોઈ કલ્યાણના માર્ગે ચડ્યો નહીં, ઉપરથી ધબોધબ પડ્યા, ધબોધબ પડ્યા અને ઢગલા બંધ પડે। માટે આપણને ખ્યાલ કેટલું સરસ, રૂપસિંહભાઈએ ભગવાનના સંતોને પ્રાર્થના કરી, સંતો કેટલાક હરિભક્તોને સત્સંગ કરતા કરતા પણ જગત અધિક થઈ ગયું દેખાય છે। ધ્યાન રાખવું હરિભક્તોએ, સત્સંગ કરતા કરતા શું અધિક ના થઈ જાય? જગત, ભગવાનની કૃપા, બંગલો મળ્યો ભગવાનની, ગાડી મળી ભગવાનની, દીકરા દીકરીઓ મળ્યા ભગવાનની, બોલો ને કૃપા, લગ્ન થઈ ગયા સારી છોકરી મળી ગઈ ભગવાનની, બધી કૃપા આવે, એ બધી કૃપાને ભેગી કરીએ તો મૂર્તિની કૃપા ક્યારે આવે? પછી થઈ જાય શું કે સત્સંગ કર્યો, પણ પ્રધાન શું થઈ ગયું? જગત। હંમેશા યાદ રાખવું, જગતના 49%, ભગવાનના 51%, આ રહેવા જ જોઈએ, એ ધ્યાન રાખવું। રૂપસિંહભાઈ કહે છે ઘણા હરિભક્તોને આવું થઈ ગયું છે, એટલે હું માગું છું જે હરિભક્તો ભગવાન છોડતા ન હોય અને જીવનમાં જગતના કામ ધંધાનું ને માન મોટાઈનું ગૌરવ પણ વધારે રહેતું હોય,
તેને સત્સંગનું સુખ મળતું નથી. જે હરિભક્તોને, જે હરિભક્તો ભગવાન છોડતા ન હોય અને જીવનમાં જગતના કામ ધંધાનું માન મોટાઈનું ગૌરવ પણ વધારે રહેતું હોય, તેને સત્સંગનું સુખ મળતું નથી, પણ મનમાં તેને પરિતાપ રહ્યા કરે છે. સત્સંગનું સુખ ના મળે કારણ કે ધંધાનું માન મોટાઈનું સત્તાનું એનું પ્રધાન બનવું છે. જે પૂજા અને સેવા કરતો હોય, વારે વારે શ્રીહરિને સંતોને જમાડતો હોય, એ હરિભક્ત ભગવાનના ધામમાં સર્વોપરી રહે છે. સત્સંગના જે સંતો ભક્તોનું જીવન શ્રીહરિની આજ્ઞા પ્રમાણે હોય, તે સંતો ભક્તોને હું સદાને માટે દાસ રહું. રૂપસીબાઈ કહે છે, કેટલું સરસ વિવેકથી માગ્યું, બધાનો દાસ નહીં, આખલા જેવા એનો દાસ નહીં. પેલો ગુણાતીતાનંદ સ્વામી કે એક વાછડું હતું, તે વાછડું છે ને ભૂખ્યું થયું, છૂટું પડ્યું, તે ગૌશાળાની જગ્યાએ પોઠશાળામાં જતું રહ્યું. પોઠશાળા તે પોઠિયાની છે ને ખોટા આવ હોય, આંચળ હોય પોઠિયાને, તો ઓલું બચ્ચું એને કંઈ ખબર નહીં, એને એવું કા ગાય છે, તેને મોઢું માર્યું. ઓલા આખલા જે ઉઠ્યા ને, તો જે પાટા માર્યા, આ આખલાને છોડીને બીજા આખલા, એને એવું કે આ માં નહીં લાગતી, આ માં છે, તે બીજા પાસે જાય, બધા આખલા જ હતા. તે ખરેખરું મોઢું હોજી ગયું હાંજ પડે હા વાછડાનું. પછી હાંજે હગ્ગી માં આવી, હગ્ગી માં આવી, મારો આ વાછડું ભૂખ્યું હશે હવારનું, જો તો ખરે એની દશા કેવી થઈ છે. એટલે એને પારહો મૂક્યો, આંચળ નજીક લઈ ગઈ કે બેટા ધાવી લે, પણ ઓલાનું મોઢું હોજી ગયેલું ને. તે સ્વામી વાતમાં કે હગ્ગીમાં આવી તો એ ધાવવા સમર્થ થયું. એમ આજ્ઞા ને ઉપાસના વિનાના મહિમા વિનાના જો પાટા ખાઈ નાખ્યા ને ગોએ અને મોઢું હોજી જાય ને, તો હગ્ગીમાં પારહો મૂકે ને તો એ દવાય નહીં. એટલે કોઈ દિવસ ધ્યાન રાખવાનું કે પોઠશાળામાં તો ભૂલથી ના જતું રહેવાય, પોઠિયાને દૂરથી જ ઓળખો કે આ પોઠિયા છે. રૂપસીભાઈ શું માંગ્યું, જો સંત મે જે તે સંત હરિ વચન રૂપ હો રહે, સંત મે જે તે સંત થઈ જશે, બહાર પડી જશે, રૂપ હરિજન હે અનંતા કો રહુ મે દાસ સદા, હરિજન હે અનંતા કો રહુ મે દાસ સદા, તાકો રહુ મે દાસ સદા, તાકો રહુ મે દાસ સદા. સત્સંગમાં જે સંતો ભક્તોનું જીવન શ્રી હરિની આજ્ઞા પ્રમાણે હોય, તે સંતો ભક્તોનો હું સદાને માટે દાસ રહું. સમજાય છે? વિવેકની કઈ ચિંગારી મૂકી, જેનું જીવન આજ્ઞા પ્રમાણે હોય એનો હું દાસ રહું, બધાનો નહીં. જે બધાનો દાસ થાય ને એને પોટશાળા જેવી દશા થાય. દાસ થવું હોય બરાબર વિચારીને થવું પડે, હો વખત માથું મૂકવાનું કોઈ જગ્યાએ, પણ બરાબર વિચારીને મૂકવાનું, મારે કોના દાસ થવાય, મારે કોનો ફોલો થવાય, તો મોટું ના હોવું જોઈએ. રૂપસીભાઈ કહે છે, તમારા આજ્ઞાંકિત સંતો ભક્તો હોય ને એનો હું દાસ રહું, કારણ કે બીજા આગળ તો સુરવીર રહેવું પડે. જે આજ્ઞા બહાર હોય ત્યાં સુરવીર રહેવું પડે, નહીં તો આપણો સત્સંગ ઘસાઈ જાય, આપણા સત્સંગનું ધ્યાન ના રહે. ને આગળ દાસ થાય તો શું દશા થાય, ઉતરેલો બીજાને કોઈ દી ચડાઈ ના શકે, ઉતરેલો બીજાને ઉતારે જ. એક હરિભગત ચા કોફી ના પીવે, આપણી ભેગા સંઘમાં ચા કોફીનો નિયમ આપ્યો, ના પીધી, પછી એને 40 વર્ષ જૂના સત્સંગો ભેગા જવાનું થયું. અમારી ભેગા જ આવ્યા, પછી ઉતારો જ્યાં હતો સવારની અંદર 7 વાગે નાયા ધોયા વિના 40 વર્ષ જૂનો સત્સંગ બાપદાદાનો, એ બધા 5-10 જણા ભેગા થઈ સવારમાં ગાડી લઈને ક્યાંક ગયા. એટલે મને તો એમ કે 9 વાગ્યા હશે બીજા ઘેર. એટલે મેં પાછું પૂછ્યું, 9 વાગે આવ્યા તો એવા ને એવા જ હતા હજુ. એટલે મેં કીધું બહાર ફરવા ગયા હશે ક્યાંક, પણ હું 7 વાગે ક્યાં ફરવા જાય. મેં પૂછ્યું ક્યાં ગયા હતા, તો કે સ્વામી તમારે ભેગા, તમે બાથરૂમ ખાલી ના હોય, તમે બધા હજુ ફરવારો, તમે પછી. પણ ક્યાં ગયા હતા તમે, તો કે અહીં આગળ ચા કોફીના સ્ટોરમાં ગયા હતા. કે હું ચા કોફીના સ્ટોરમાં, તો કે આ હું કંઈક લેવા ગયા હતા, તો કે ના સ્વામી ચા કોફીની ટેવ હોય ને કે એટલે વાંધો, પણ સવારમાં તમે નાયા ધોયા નથી હજુ, પૂજા નહીં કંઈ નહીં, તો કે આ સવારમાં ઉઠીને પહેલું જોઈએ સ્વામી, બાથરૂમ ખાલી ના હોય તો એ તો પહેલાં કરીએ ને કે. મેં કીધું હા બરાબર છે, કંઈ વાંધો નહીં. પણ પેલો જે ભગત હતો ને કે જેને આપણે ચા કોફી છોડાવેલા વર્ષથી, એ મને એની ચિંતા થઈ. આમે આપણને ખબર હોય કે આ પથરાનો માલ છે એની બહુ ચિંતા નથી, એ તો ગમે એમ અથડાઈને પૂરો થવાનો છે, એને હજુ આ જન્મે નહીં પૂરું થવાનું, હજુ બે ચાર જન્મ લેશે, અથોડા ખાશે,
કોઈ હારા સત્પુરુષને મળશે ને ગઢાશે તેદી જાશે. પણ જેને આપણે આ જન્મે જ લઈ જવો છે અને કે આ મહારાજને પામી જાય, આ માલ તો નહીં બગડ્યો ને, કારણ કે એ ભેગો ગયો હતો. એટલે મેં તો પછી બે ચાર દી પછી આવીને ઇન્ટરવ્યુ લીધું, મેં ભગત કેવું છે તમારે, તમે ન્યા ગયા તા શું કર્યું? મને કે સ્વામી મારે તમને કેવું તું બે હાથ જોડીને, પણ હવે મેં કહું શું સ્વામી ન્યા ગયા ને? પછી આ બધા કે ચા કોફી. એટલે મેં તો કીધું મારે તો નિયમ આપ્યો સ્વામી એટલે હું તો ના પીઉં. પણ પછી મને એ બધા એવું કીધું કે આપણે ભેડા હોઈએ, સ્વામી એવું કથા વાર્તા ઘણી વખત કહે છે કે હરિભગતનું મન ના તોડવું, આત્મીયતા રાખવી. અરે ભાઈ ભલા આત્મીયતા ના રાખવી પડે કે તમારે? તો તમે સ્વામી આટલી બધી કથા કરે એનું તમે હું તમે યાદ રાખ્યું કહો મને? કેટલી વાર સ્વામી કહે છે ભગત ભગતનું હૈયું આમ આત્મીય હોવું જોઈએ, એકાબીજા સાથે આમ મરી મટવા જોઈએ. એટલે ભગત કે વાત સાચી છે, પણ આ ચા કોફીનો નિયમ એકવાર મને ફોન કરી લેવો તો સ્વામીને. તો કે ના ના એમાં ફોન કરવાનો સ્વામી કથામાં જ કે ભાઈ ક્યાંથી ફોન કરવાનો હોય? તો મેં તો વર્ષથી નથી પીધું. તે કઈ પીવાથી કઈ ભગત મટી જવાય છે કે? અમને સ્વામી શું કે ભગત જ કે છે ને, અને તમને ભગત કે હું ફેર મને કહો? ઓલાને પીવડાઈ દીધી, પીવડાઈ દીધી નાયા વિના એક વર્ષનો ડોઝ અમારો ઉતાર દીધો 5 જ મિનિટમાં. આવા જો ઓખરિયા ભેગા થઈ ગયા હોય ને તો ગમે તેને આ પોટશાળામાં પહેરી ગયું વાછડું, આ પોટશાળામાં પહેરી ગયું. ગમે એવો મહિમાવાળો હોય લુખો કરી નાખે, હાવ મહિમાવાળો હોય હાવ મહિમા પરાયણ સેવા પરાયણ લુખો કરી નાખે, પોટશાળામાં જતો રહેતો. બહુ ધ્યાન રાખવું પડે. અને એમાં તો કેન્સરનો દર્દી આવે, ડૉક્ટરને કેન્સરનો રાખવો પડે ને બધા રાખવા પડે. અને કોક ઓફી થઈ જાય એનો અર્થ એ નથી કે ડૉક્ટરને બધાને મારી નાખવા છે. હોસ્પિટલ તો હાજા કરવા માટે છે, છતાં પણ કોક દર્દી ફોલોવ ના કરે ને ચરી ના પાડે તો મરી જાય. ઘણા દર્દીઓ એવા હોય છે બીડીની તલબ લાગે, સિગારેટની તલબ લાગે તો પેલું આઈવી ચડાયેલું ડૉક્ટરનું કાઢીને સિગારેટ પીવે છે. બોલો ને પડ્યા પડ્યા તો ડૉક્ટરનો શું વાંક? કોઈ વાંક નહીં. એમાં તો મોટું દવાખાનું છે સત્સંગનું. આની અંદર તો હજારો પ્રકારના જીવ આવે, હોસ્પિટલ છે, કોઈ મરી પણ જાય, કોક એની અંદર હાજોય થઈ જાય, કોઈ અડધો રોગી રહે, કોકને ખાંસી થઈ જાય. પણ હોસ્પિટલ તો બીમાર માટે જ હોય, હાજો કરવા માટે જ હોય. પણ મોટાનું નાનું અમથું પણ સૂત્ર બહુ કામ લાગે જીવનમાં. સંત જેટલા તમારી આજ્ઞા પ્રમાણેના હોય એનો હું દાસ થઈને રહું. સત્સંગ કરતા કરતા મારી બુદ્ધિ ક્યારેય વિપરીત થઈ જાય નહીં, તેને માટે હું પડે પડે ડરતો રહું છું. મને મારા કોઈ પણ ગુણનું અભિમાન ન થાય. વિપરીત બુદ્ધિ થઈ જાય. વિપરીત બુદ્ધિ થઈ ગઈ કોને કહેવાય? જે મહારાજ આપણને સર્વોપરી દેખાય છે એ મહારાજની અંદર આપણને શંકા થાય કે મહારાજ હશે કે નહીં, એ બુદ્ધિ કેવી થઈ ગઈ? વિપરીત થઈ ગઈ. જે મોટા પુરુષ, જે સંતો, જે ભક્તો આપણને કલ્યાણકારી જણાય છે એની અંદર આપણને કંઈક બીજું ભાવના થઈ ગઈ, એ કેવી બુદ્ધિ થઈ ગઈ? વિપરીત બુદ્ધિ થઈ ગઈ. શાસ્ત્રો આપણા આટલા સાચા છે, ઘણા એવા છે આ વચનામૃત છે ને, એમ કે આ તો આખરે સાધુએ જ લખ્યું છે ને, કે આમાં સંતનો મહિમા આવે ને. તમે એને કહો વચનામૃતની અંદર આવું આવે છે તો કે આ લખ્યું કોને? કોને લખ્યું? સાધુએ. તો સાધુ લખે સાધુનું જ લખે ને. હવે એને આમાંય પ્રતીતિ નથી. બોલો, સત્સંગમાં જ છે, સ્વામિનારાયણનું નામ જ લેતા હોય, આરતી જય સદ ગુરુસ્વામી રોજ કરતા હોય, પણ એ પોટશાળા કહેવાય. જો ભૂલથી ને વાછડું પહોંચી જાય ને તો તમને વચનામૃતમાંથી શ્રદ્ધા ઉડી જાય. આના જેવો દુનિયાની અંદર પૃથ્વી પર કોઈ ગ્રંથ નથી, આના જેવો કોઈ ગ્રંથ થયો નથી, થશે નહીં. કરોડો ગ્રંથો પૃથ્વી પર રચાશે, વચનામૃત જેવો કોઈ ગ્રંથ નથી, કોઈ દી નહીં થાય. પુરુષોત્તમ નારાયણની પોતાની વાણી છે. પણ આ ગ્રંથને પણ જો પોટશાળામાં તમે પહોંચી જાઓ તો તમે આમાંથી લુખ્ખા થઈ જાઓ. આવી પોટશાળાઓ છે. પોટશાળા બહાર ના હોય, ગૌશાળાની બાજુમાં જ હોય. પોટશાળા ક્યાં હોય? ગૌશાળાની બાજુમાં જ પોટશાળા હોય. એમ સત્સંગમાં ગૌશાળા હોય અને આપણે મોટા હાચવાના. સત્સંગ કરતા કરતા મારી બુદ્ધિ ક્યારે વિપરીત થઈ જાય નહીં, માટે એને પડે પડે ડરતો રહું છું. મને બહુ બીક લાગે પોટશાળાથી. હા, મને મારા કોઈ પણ ગુણનું અભિમાન ન થાય. સત્સંગનો માલ વોરીને, અર્થાત સત્સંગના ગુણધર્મો શીખીને, જે શ્રીહરિના વચન કરતાં પણ અધિક વર્તે છે તે તો બેહાલ થઈ જાય છે. જેમ કે કૂતરો ઋષિની કૃપાથી સરફ થયો હતો, પણ ઋષિનું પણ માંસ ખાવા ઈચ્છ્યો તેથી હતો એવો કૂતરો. એટલે ઋષિને થયું કે આ કૂતરો બિચારો આને બિલાડીમથી કૂતરો કર્યો કે આને નુકસાન ના થાય, કૂતરામથી આગળ લઈ જતા સરફ બનાવી દીધો. તે પાછો કોને ખાવા તૈયાર થયો? ઋષિને. તો ઋષિને એક દી ખીચ ચડીને ઋષિ કે જા હતો એવો ને એવો થઈ જા. પાછો હતો એવો ને એવો થઈ ગયો. પેલો મંગળિયો હતો, મંગળ શેઠ દીવાન ના થયો ગોપાલ જોઈને આશીર્વાદથી? પછી સ્વામીએ જ કીધું મારો મંગળિયો આવ્યો, મંગળિયો આવ્યો તો સ્વામીના હાથ નાખી દીધા નીચે કે મંગળિયો મંગળિયો શું કરો છો, કે હું તો દીવાન છું. સ્વામી કે આના કરતાં મારો મંગળિયો હારો,
તો પાછો કચરો વાળતો થઈ ગયો એવું. એમ ઋષિએ મોટો કર્યો ને એનું જ ખાવા ઈચ્છ્યો, માંસ ખાવા, એવી અમારી વિપરીત બુદ્ધિ ના થાય, જેનાથી અમને સત્સંગ થયો રૂપસિંહભાઈ, કે જેનાથી અમે સત્સંગમાં આગળ વધ્યા, જેનાથી અમે મોક્ષ માર્ગે આગળ વધ્યા, એનો જ મૂળ ખોદીએ, એ જ ઈષ્ટદેવનું મૂળ ખોદીએ, એવા સદગુરુનું મૂળ ખોદીએ, એવા સંતનું મૂળ ખોદીએ, એવા ભક્તોનું મૂળ ખોદીએ, એવા શાસ્ત્રોનું મૂળ ખોદીએ, એવી વિપરીત મતિ મારી ક્યારેય ન થાય ઋષિભાઈ માંગે છે. ઋષિભાઈ શેઠે સંતોને આટલી પ્રાર્થના કરી, કારણ કે આ બધામાંથી કોણ બચાવે? સાધુ જ બચાવે. આમાં સાધુની વાતો બચાવે. ભગવાન તો મૂર્તિ આપે, પણ મૂર્તિ લેવાની અંદર કેપેસિટી બનાવે કોણ? સાધુ. સંત કી પ્રાર્થના ઇતની, ના આપણે ભૂલા પડી ગયા, સંત સંત કી પ્રાર્થના ઇતની, સત્સંગ કો વરી માલ, વચન સે અધિક વરત જહી, સત્સંગ કો વરી માલ, વચન સે અધિક વરત જહી, તેહી હો જાત બેહાલ, જ્યો કુ કર સર્બ ભયો, તેહી હો જાત બેહાલ, જ્યો કુ કર સર્બ ભયો, કર સર્બ ભયો, જો કો કર સર્બ ભયો, સંત કી પ્રાર્થના ઇતની, કર રહે જેહી વાર, સાષ્ટાંગ દંડવત હી, કરત ભય તેહી વાર. ઋષિભાઈ શેઠે સંતોની આટલી પ્રાર્થના કરી, પછી એમને સંતોને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા. શ્રીહરિ તે ભક્તને દેખીને ઘણા ખુશ થયા. મહારાજ રાજી થયા, સંતોને પ્રાર્થના કરી, દંડવટ કર્યા, મહારાજ બહુ રાજી થયા કે હવે સચવાયેલો રહેશે. તેમને પોતાની પાસે હેતથી બોલાવ્યા, પોતે જે ફૂલહાર કંઠમાં પહેર્યા હતા બધા ઉતારીને એમને પહેરાવ્યા. આવી રીતે મહારાજે ઋષિભાઈને ત્યાં આગળ રાજી કર્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચરિત્રનું સાગરના ષષ્ઠ પુરમાં રૂપસી શેઠે શ્રીહરિની પધરામણી કરાવીને શ્રીહરિ તથા સંતોની પૂજા પ્રાર્થના કરી. એ નામે 87મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.